Good morning to all of you. It's such a wonderful morning to see such wonderful and fresh faces. અમે આમ સામાન્ય રીતે કાર્યક્રમોમાં જઈએ ને તો થાકેલા કંટાળેલા ધોળા વાળ વાળા લોકો બિચારા ગુજરાતી સાંભળવા આવ્યા હોય એ અમને સહન કરે, અમે એમને સહન કરીએ. થોડા લોકો ઊંઘી જાય વચ્ચે, એકાદ જોકો ખાઈ લે, પાછા જાગે, પૂછે કે બહુ કઈ ગયું નથી ને, એકાદ સિરિયલ જેવું. પણ જેના વાળ સાચે કાળા છે એવા લોકોને જોવાની પણ એક મજા છે. સ્કિન લિફ્ટ કર્યા વગરના ફ્રેશ ફેસીસ, સાચે જે લોકોની સ્કિન તગતગે છે, ત્વચા તેજસ્વી છે, ફેર એન્ડ હેન્ડસમ વાપર્યા વગરના. આમ તો ફેર એન્ડ હેન્ડસમ પણ એડવર્ટાઇઝમેન્ટ મેનેજમેન્ટ નો જ પ્રોડક્ટ છે ને. કેટલા લોકોને ખબર છે કે ફેર એન્ડ લવલી વાપરવાથી કે ફેર એન્ડ હેન્ડસમ વાપરવાથી કઈ જ ફરક નહીં પડે? મને પણ ખબર છે અનુભવે. ધ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ લાઈફ ઇઝ વી ઓલ બિલીવ વોટ ઇઝ ટોલ્ડ ટુ અસ. આપણને જે કહેવામાં આવે છે, જે વેચવામાં આવે છે, જે સંભળાવવામાં સમજાવવામાં આવે છે, બધું આપણે ખરીદી લઈએ છીએ વિધાઉટ થિંકિંગ મચ અબાઉટ ઇટ. મિથોલોજી ઇઝ ઓલ્સો વન વેરી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધીસ સેલિંગ. આમ ન કરો તો પાપ લાગે, ભગવાન છે, આવું તમને કોક સમજાવે. રામે 14 વર્ષનો વનવાસ લીધો પિતાના કયા ઉપર, અને પછી રામ આવા આદર્શ પુત્ર પુરવાર થયા, વગેરે વગેરે વગેરે. નથિંગ અગેન્સ્ટ નો રિલિજિયન. મોહમ્મદ ની વાત કરીએ તો કરબલા ની વાત આવે, અલી ની વાત આવે, નાનક ની વાત કરીએ તો એમ આવે, જીસસ ની વાત કરીએ તો એમ આવે, મોઝિસ ની વાત કરીએ તો 10 કમાન્ડમેન્ટ આવે. ગીરી ઉપર પ્રવચન કરેલા આવું ક્રિશ્ચિયાનિટી કે કયો પહાડ ક્યાં, એમણે કયું અહીંયા આવેલા, તમે જ્યાં જાઓ ને ત્યાં તમને એમ કે પાંડવો અહીંથી પસાર થયેલા, એટલું તો કેટલું ફરેલા યાર, એવો સવાલ મને ઘણી વાર થાય છે. ઇતિહાસ સપોર્ટ કરે ત્યાં સુધી માની શકાય, પણ સોનાની દ્વારકા હતી એમ તમને કોઈ કહે અને તમને લઈ જાય પિરોટન થી અંદર, અને અવશેષો કોઈ નગરી ના મળે પણ ત્યાં સોનું નથી. આજે શ્રીલંકા જે પરિસ્થિતિમાં છે એ જોઈને તમે એમ તો ન જ માની શકો કે લંકા સોનાની હતી. સો મિથોલોજી ઇઝ સમથિંગ ધેટ ઇઝ અબાઉટ સ્ટોરીઝ. સો સ્ટોરીઝ ટુ બી ટોલ્ડ, સ્ટોરીઝ ટુ બી બિલીવડ, સ્ટોરીઝ ટુ ટીચ યુ સમથિંગ, મે બી મોરલ, મે બી કરેજ, મે બી લાઈફ, મે બી અ ફ્યુ થિંગ્સ ધેટ યોર કન્ટેમ્પરરી ટાઈમ્સ વિલ નોટ બી એબલ ટુ ટીચ યુ. Something that you cannot learn from today's life that you are leading. તમને પંચતંત્રની વાર્તાઓ એટલા માટે કહેવામાં આવે કારણ કે એમાંથી તમે કશું એવું શીખી શકો કે જે તમને આજે કામ લાગે. ચાણક્યએ કહ્યું છે કે જે લોકો ઇતિહાસમાંથી નથી શીખતા એને ઇતિહાસ સજા કરે છે. Those who don't learn from history, history punishes them. એ કોઈ પણ હોઈ શકે, એ રાજાઓ હોઈ શકે, એ સાધુઓ હોઈ શકે, એ ગુરુઓ હોઈ શકે. રાવણ સાધુના વેશમાં આવ્યો કેમ? કારણ કે ભગવા વસ્ત્રને નમવું એવું આપણને સદીઓથી શીખવવામાં આવ્યું. પછી એ ભગવા વસ્ત્ર આસારામ પણ હોઈ શકે. તમે એ જ શીખતા રહ્યા જે તમને શીખવવામાં આવ્યું. ભગવા વસ્ત્રમાં આવેલો રાવણ કે ભગવા વસ્ત્રમાં આવેલા આસારામ વચ્ચે ખરેખર શું ફરક છે? રામ રહીમ ને ત્યાંથી અનેક સ્ત્રીઓના પુરુષોના શબ મળ્યા. He killed so many people. If you go back to Karbala and if you look at that, it's the same situation there also.
તો આપણે કોઈ ઇતિહાસમાંથી કશું શીખ્યા નહીં, માયથોલોજીમાંથી શીખવાનો પ્રયત્ન કર્યો. તો શું છે આ માયથોલોજી? વોટ ઇઝ મિથોલોજી? વોટ ઇઝ વોટ વોટ ડઝ ઇટ સર્વ? વોટ ડઝ ઇટ ગીવ યુ? ઇટ ટેલ્સ યુ સ્ટોરીઝ. ચાર વેદ, પાંચમો વેદ આયુર્વેદ, એ ચાર વેદને સમજાવવા માટે જે કથાઓ કહેવાય તે પુરાણો. એ ચાર વેદ સાથે જોડાયેલી તમામ કથાઓ, એટલે એ શિવપુરાણ હોય, દેવી ભાગવત હોય, એ બીજા મહાકાવ્યો હોય, દરેક વાત તમારા સુધી પહોંચાડવાનો સરળ રસ્તો એ પુરાણ છે. પુરાણને સમજાવવામાં આવ્યા કેવી રીતે? તો કે ઉપનિષદો દ્વારા. ઉપનિષદ એટલે ની પાસે બેસવું, ટુ સિટ ડાઉન એન્ડ અન્ડરસ્ટેન્ડ પીસફુલી ઇઝ ઉપનિષદ. ઉપનિષદ તમને એ સમજાવે છે કે આ પુરાણોની કથાઓ શું છે, એમાંથી શું શીખવાનું છે. અને ઉપનિષદો પછી આવ્યા મહાકાવ્યો. મહાકાવ્યો સુધી આ માયથોલોજી લંબાય છે એમ આપણે માની શકીએ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને પછી કલયુગ. આવા ચાર યુગમાં આપણી વીતી ગયેલી પેઢીઓને આપણે ડિવાઈડ કરીએ છીએ. ત્રેતા રામાયણની કથા કહે છે, દ્વાપર મહાભારતની કથા કહે છે. આ બધું જ એક બાજુ મૂકીએ તો સૌથી પહેલી વાત એ છે કે સૌથી પહેલો વિશ્વનો સ્ટાર્ટઅપ કયો? તમે બધા હવે બિઝનેસ બાજીગર રમો છો. સૌથી પહેલો સ્ટાર્ટઅપ કયો? તો કે પરમાત્મા, તે જ તત્વએ નક્કી કર્યું કે મારે કોઈ બિઝનેસ કરવો જોઈએ, હું એકલો બેસીને શું કરું. એટલે એને પહેલું સ્ટાર્ટઅપ કર્યું. શું? તો કે જીવનું સર્જન કર્યું. આ જીવ પહેલા જળચર, વનસ્પતિ, પછી જળચર, જળચર પછી સરીસૃપ, અને પછી વધતા ગયા. એમ કહે છે ડાર્વિન કે આપણે બધા વાંદરા હતા, ઘણા હજી રહી ગયા છે, ઘણા માણસ થઈ ગયા છે, એમાં પણ હજી કન્ફ્યુઝન છે. મજાની વાત એ છે કે એક પછી એક જન્મ લેતા આ જીવો, એનું એક્સપાન્શન છે. સૌથી પહેલું શું? તો કે પહેલા જીવનું સર્જન. અગ્નિના ગોળામાંથી ગ્રહો છૂટા પડ્યા, ગ્રહોમાંથી પૃથ્વી, પૃથ્વી પર જીવ, જીવમાંથી જીવ. એડમ અને ઈવનું સર્જન કર્યું. અને એડમ અને ઈવ સ્વર્ગમાં મૂકેલું એક ફળ એને ખાવાની ના પાડેલી, અને શેતાન આવ્યો અને એને કહ્યું કે ક્યાં સુધી નોકરી કરશો યાર, તમારું પોતાનું કઈ કરો. હેડ હન્ટર. સો ધ ફર્સ્ટ હેડ હન્ટર કેમ એન્ડ સેડ કે ક્યાં સુધી એની ગુલામી કરશો, ગેટ અપ, ડુ સમથિંગ ઓફ યોર ઓન. એન્ડ ધે ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ અપ ધેર ઓન બિઝનેસ સેપરેટલી, ક્વિટિંગ ધી કોર્પોરેટ એન્ડ સ્ટાર્ટિંગ વન્સ ઓન બિઝનેસ. અને એડમ અને ઈવના પોતાના નવા એક બિઝનેસમાંથી, નવી એક દિશામાંથી, નવા એક સ્ટાર્ટઅપમાંથી જન્મે આપણે બધા. એકથી એક, એકથી બે, બેથી ચાર, ચારથી છ, છથી આઠ, દસ, બાર, પંદર, વીસ કરોડ. સવાલ એ છે કે આ માયથોલોજી સાથે જોડાયેલું મેનેજમેન્ટ આપણને શું શીખવે છે? તો સૌથી પહેલું તો એ શીખવે છે કે કોઈ તમને એમ કે કે તમારું પોતાનું કરો, કોઈનું ન માનો, તમને શું લાગે છે તમારે આ કરવું જોઈએ, અને તમે કરો તો એનો અર્થ એમ થયો કે તમે ભગવાનનું નહીં ને શેતાનનું માન્યું, માન્યું તો કોઈ બીજાનું જ. આ થોટ તમારો પોતાનો નથી, આ થોટ તમને ભગવાનમાંથી શેતાને આપ્યો. યુ વર બિલીવિંગ ઇન ગોડ, યુ વર હેપી ઇન ધી ગાર્ડન ઓફ ઈડન, યુ વર હેપી ડુઈંગ વોટ યુ આર, સ્વર્ગમાં મજા કરતા હતા. એમાંથી એક માણસે, એક ચેતાને, એક જીવે આવીને તમને કહ્યું કે તમે કરો, તો તમે એનું નતા માનતા ને આનું માનતા હતા. આ તમારો વિચાર તો છે. માયથોલોજી શીખવે છે કે બિલીવ ઇન યોર સેલ્ફ, ડોન્ટ લિસન ટુ અધર્સ. શેતાન કે ભગવાન કોઈનું ના સાંભળો, તમને શું લાગે છે. જે પછીથી ગીતા કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેયમ, તમને તમારો ધર્મ શું છે, તમને તમારું મન શું કહે છે, તમારો આત્મા શું કહે છે, તમારો વિચાર શું કહે છે, તમારું ઇન્ટેલિજન્સ શું કહે છે. આપણે બધાને એટલી બુદ્ધિ તો આપી જ છે કે આપણે આપણી જાતે નિર્ણયો કરીએ, અને દરેક નિર્ણય સાથે જોડાયેલું પરિણામ છે. તમે આ ભણો જ છો મેનેજમેન્ટમાં કે ડિસિશન મેકિંગ ઇઝ વન થિંગ એન્ડ ધી રિલેટેડ કોન્સિક્વન્સીસ વિથ ધી ડિસિશન આર ટુ બી ફેસ્ડ.
એને એને કોઈ ટાળી શકતું નથી. સવાલ એ છે કે નિર્ણય તમારો પોતાનો હોય તો પરિણામ ભોગવવામાં આસાની રહે છે. બીજાના કહે જ્યારે તમે કશું કરો છો ત્યારે તમને એ પરિણામ ભોગવતી વખતે એમ થાય કે આમ ન કર્યું હોત ને આમ થયું હોત તો સારું થતું. એક ભાઈ રોજ ઓટલે બેસીને દાંતણ કરે અને રોજ ત્યાંથી એક ભેંસોનું ટોળું પસાર થાય. એવરીડે એ ભાઈ ત્યાં બેસે ને ભેંસોને પસાર થતી જુએ. એક દિવસ એ દોડ્યા અને એક ગોળ શિંગડા વાળી ભેંસના બે શિંગડાની વચ્ચે માથું ઘૂસી દીધું. ભેંસ એને લઈને આમથી આમ ભડકેલી, અહીં ઉછાળે ત્યાં ઉછાળે હવે માથું નીકળે નહીં. અને પેલા ભાઈ માર બાર ખાઈને અડકા બાડકા તોડાવીને ખરાબ સ્થિતિમાં 20-25 મિનિટ પછી પછડાયા. એટલે ભેગા થયેલા લોકોએ પૂછ્યું કે થોડુંક વિચારવું તું તો ખરું આવું કરતા પહેલા. તો કે હું 6 મહિનાથી વિચારતો હતો, રોજ આ ટોળું પસાર થાય ત્યારે હું વિચારતો હતો કે આમાં માથું ખોસીએ તો કેવું. આ પણ વિચાર જ છે ને, તમે શાંતિથી વિચારો તો તમને સમજાય કે આ પણ વિચાર જ છે. એટલે 6 મહિના સુધી મનોમંથન કર્યું કે આવું કરી શકાય કે ન કરી શકાય. સો ધ આઈડિયા ઇઝ હાઉ લોંગ યુ થિંક નોટ ઇમ્પોર્ટન્ટ, હાઉ શાર્પ યુ થિંક ઇઝ ઇમ્પોર્ટન્ટ, હાઉ ઇન્ટેલિજન્ટ યુ થિંક ઇઝ ઇમ્પોર્ટન્ટ, વોટ ઇઝ યોર ડેટા. ભેંસના શિંગડામાં માથું ભરાવવાથી આવું થાય એવું પેલા ભાઈને ખબર પડી ગઈ. હવે જો કોઈ બીજો વિચાર કરતું હોય તો એને કહી શકે કે નહીં ભરાવતા હું, બસ આ ડેટા છે. આ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરું છું કે આવું કરતા નહીં. So there are people who have their experiences. Listen to them. Collect your data. Work on that. Mythology also teaches you that. Ke vitela data upar dhyan apo. Emne karyu etle mare karu? Na. Emne na karyu etle mare na karu? Na. Emne kayu etle mare karu? Na. Emne na kayu etle mare na karu? Na. પણ આ બધામાંથી ભેગા થઈને મને શું ડિરાઈવ થાય છે, હું શું મેળવું છું, મારે શું કરવું છે, એ નિર્ણય કરવાનો અધિકાર તમારો છે અને એનું પરિણામ ભોગવવાની જવાબદારી પણ તમારી છે, એ માયથોલોજી શીખવે છે. પિતા એ કોઈકને વચન આપ્યું. કેમ વચન આપ્યું? કારણ કે અશ્વપતિની દીકરી છે. સૌથી આદિકાવ્ય કયું છે તો રામાયણ. એની પહેલા આપણે દેવી પુરાણમાં જઈએ કે એની પહેલા આપણે શિવ પુરાણમાં જઈએ કે એની પહેલા આપણે ગરુડ પુરાણમાં જઈ શકીએ, પણ તમે જે જાણો છો એટલી જ માયથોલોજીને હાથમાં લઈને જો મારે વાત કરવી હોય. કારણ કે દેવી ભાગવત કે શિવ પુરાણ કદાચ તમે ન વાંચ્યું હોય, પણ રામાયણ મહાભારતની કથાઓ આપણે બધાએ સાંભળી છે ને, આપણે જાણીએ છીએ. ગરુડ પુરાણમાં એક કથા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ કથા છે, માધવીની. મને ખબર નથી તમે લોકોએ સાંભળી છે કે નથી સાંભળી, પણ ગાલવ નામનો એક છોકરો છે જે ભણે છે ગુરુ પાસે, ગૌતમ ઋષિ પાસે. અને ભણીને જ્યારે ગ્રેજ્યુએટ થાય છે ત્યારે ગૌતમ ઋષિને પૂછે છે કે મારે તમને કંઈ આપવું છે ગુરુદક્ષિણા સ્વરૂપે. ગુરુ કહે છે તું બહુ ગરીબ છે, મારે તારી પાસેથી કંઈ જોઈતું નથી, જ્ઞાનનું મૂલ્ય ન હોય, ના ના તમે કંઈક માંગો. ગુરુ ફરી કહે છે કે જ્ઞાનનું મૂલ્ય ન હોય, તું જા, મારે તારી પાસેથી કંઈ નથી જોઈતું. ફરી કહે છે કે મને કંઈક આપો, અરે હું કંઈક આપું, તમે કંઈક લો, તમે કંઈક માંગો, તમે કંઈક માંગો. અને અંતે ગૌતમ ઋષિ ગુસ્સે થઈને એને કહે છે કે મને એવા 800 ઘોડા લાવી આપ જેને જે દૂધ જેવા સફેદ હોય અને એને 9 જગ્યાએ ડાઘા હોય, એક કાન, એક પગ, એક પીઠ, પૂંછડી, આવા 9 જગ્યાએ જેને ચંદ્ર હોય એવા દૂધ જેવા સફેદ ઘોડા મને 800 લાવી આપ. ઇમ્પોસિબલ છે આ વાત. ગાલવ નીકળે છે, તપાસ કરે છે, 800 ઘોડા પૃથ્વી પર છે પણ એ મેળવવા કેવી રીતે? એટલે સૌથી પહેલા યયાતિ પાસે જાય છે અને જઈને કહે છે કે મને 800 ઘોડા જોઈએ છે. યયાતિ એને કહે છે કે મારી પાસે ઘોડા નથી, 200 જ ઘોડા છે, પણ એ ઘોડાના બદલામાં હું તને મારી દીકરી આપું છું જેનું નામ માધવી છે. અને આ માધવીને એવું વરદાન છે કે તું એને જેને પણ સોંપીશ એને એ એક પુત્ર આપશે, અને પુત્ર આપ્યા પછી એ ફરીથી વર્જિન થઈ જશે, ફરીથી અક્ષત્યોની થઈ જશે, અને એને તું એને બીજે ટ્રેડ કરી શકીશ. કથા બહુ લાંબી છે. મુદ્દો એ છે કે તમે જ્યારે કશું આપવાને સક્ષમ ન હો ત્યારે એનાથી વધુ કમિટમેન્ટ કરવું,
એ જિંદગીની મોટામાં મોટી ભૂલ છે. આપણને એમ લાગતું હોય કે આપણે 500 રૂપિયા પગાર આપી શકીશું આપણા એમ્પ્લોયીને, તો મેનેજમેન્ટનો નિયમ એમ શીખવે છે કે 400 થી શરૂ કરવું અને 100 રૂપિયા સેલ્લકમાં સાચવવા. કાલે ઉઠીને કદાચ તમને બીજી કોઈ જરૂર પડે. ગૌતમ કુડ નોટ પે, હી ન્યુ હી કેન નોટ પે, એન્ડ સ્ટીલ હી કમિટેડ, એન્ડ સ્ટીલ હી ઇન્સિસ્ટેડ ઓન પેઇંગ. વાય વુડ વી ગેટ ઇન ટુ દેટ? એવી ડેટ ઉભી કરવાનું કોઈ કારણ નથી, એ તમને માયથોલોજી શીખવે છે. ઓવર કમિટ ન કરવું એ તમને માયથોલોજી શીખવે છે. ટોલ ક્લેમ ન કરવા એ પણ તમને માયથોલોજી શીખવે છે. તમારી કંપનીને જે પોસાતું હોય, તમારી કંપની જે કરી શકતી હોય એટલું જ કરવું. અમે જ્યારે હું હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી ત્યારે એક ઇન્ટરવ્યુ સેશન અમે મોક ડિઝાઇન કરેલું. એમાં એક પેન આપીને એક યંગ છોકરાને એવું કહેવામાં આવ્યું કે સેલ ધીસ ટુ મી. રોનેન દાશુ વોઝ માય બોસ. અને એને એવું કહેવામાં આવ્યું કે સેલ ધીસ ટુ મી. એટલે પેલા છોકરાએ પેન હાથમાં લઈને કહ્યું કે ઇટ્સ અ મેજિકલ પેન સર. એટલે રોનેને કહ્યું યુ મે લીવ. એના ગયા પછી મેં, આઈ વોઝ જસ્ટ ધેર એઝ એન ઓબ્ઝર્વન્ટ, આઈ વોઝ સપોઝ ટુ બી અ પાર્ટ ઓફ ધ ટ્રેનિંગ. સો આઈ સેડ વાય ડીડ યુ સે ધેટ સર? સો હી સેડ હી ઇઝ કોનિંગ. He knows this is not a magical pen. I'm sorry. He knows it's not a magical pen and he started with it. That means he's going to con people later. Je nathi te vechvano prayatna, e manasne murkh banavano prayatna chhe. Ane murkh banine ek var kharidche. Prayog karva khatar. જેવું એને સમજાશે કે આ ખરીદવા લાયક નથી, એવું એ આવી રહેલા 500 કસ્ટમરને રોકી દેશે કે નહીં લેતા ફસાઈ જશો. જેવું મેં તમને ફેર એન્ડ લવલી વિશે કહ્યું કે કેટલાને ખબર છે, તો બધા હાથ ઊંચો કરે. 20 વર્ષ સુધી ફેર એન્ડ લવલી વેચ્યા પછી હવે એ લોકો કહે છે કે બહુ તો ગયા ફેરનેસ ફેરનેસ. કેમ? કારણ કે પ્રોડક્ટ સેચ્યુરેટ થઈ ગયા. સમજાય છે બધાને? જે પ્રોડક્ટ સેચ્યુરેટ થઈ ગઈ એ પ્રોડક્ટને માર્કેટ ડિસ્કાર્ડ કરે, એ પહેલા એમને ડિસ્કાર્ડ કરે. બિફોર ધ માર્કેટ થ્રોઝ ધી પ્રોડક્ટ, ધે હેવ સ્પોકન ઇન ધ પ્લેસ ઓફ ધી બાયર એન્ડ સેડ કે બહુ હો ગયા ફેરનેસ ફેરનેસ. બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ લાઈફ ઇઝ કે બાયર અને કન્ઝ્યુમર હંમેશા જુદા હોય છે. તમે ભણ્યા છો, બોનવિટા ખરીદે માં, કન્ઝ્યુમ કોણ કરે? ડાયમંડ ખરીદે પતિ. હસી નાખો વાંધો નહીં, આટલો ડરી ડરીને હશે તે બધા. ખરેખર નથી લેવાનું. વોશિંગ મશીન માં હવે એક નવા કન્ઝ્યુમરને એન્ટર કર્યો છે. કેટલા લોકોએ એડ જોઈ? મુજે એસા વોશિંગ મશીન ચાહીએ જો યે ભી ચલા સકે. અ ન્યુ યુઝર, અ ન્યુ કન્ઝ્યુમર હેઝ બીન એન્ટર્ડ ઇન ધ માર્કેટ. ધ વાઇફ સેઝ ધેટ ધી હસબન્ડ ઓલ્સો શુડ બી એબલ ટુ ઓપરેટ ધી વોશિંગ મશીન. સો ધ ન્યુ કન્ઝ્યુમર હેઝ એન્ટર્ડ. અત્યાર સુધી વોશિંગ મશીન વોઝ અ પ્રોડક્ટ ફોર વિમેન. નાવ ધેર ઇઝ અ ન્યુ કન્ઝ્યુમર ફોર વોશિંગ મશીન હુ સેઝ કે એને પણ આવડવું જોઈએ. સાદું બતાવો. So mythology teaches you that every time you come with a new product, there are new consumers in the story. Aaje main Ram katha sambhli, aaje main Mahabharat ni katha sambhli, aaje main Krishna katha sambhli, hu shu karish? Mara balak ne Krishna katha karish, mari maa ne karish ke Ram katha sambhli, aur jordar sambhalva jevu chu, tane saru lagse. અને હું જે કથા સાંભળીને આવીને મને એમ થાય બકવાસ કરે છે, માથું દુખાડ્યું પેલા ભાઈએ 3 કલાકો બેઠી, હું શું કરીશ એના કન્ઝ્યુમર કાપી નાખીશ. સો માયથોલોજી હેઝ ઇવન ધીસ કે એની પાસે સેલેબિલિટી છે, એની ડ્યુરેબિલિટી છે. એફએમસીજી જેટલા લોકો ભણ્યા છે એ બધાને ખબર છે કે માયથોલોજીથી વધારે ફાસ્ટ એફએમસીજી બીજું છે જ નહીં.
તમે જે વેચો તે વેચાઈ જાય અને તમે જે વેચો તે વપરાય જાય. આજે રામકથા સાંભળી એટલે તમે ફરી નહીં જાઓ? કેટલા લોકો કેટલી વાર એકની એક કથા સાંભળ્યા જ કરે છે, અને એકની એક કથામાં ક્યાંય બાપુ એવું તો કહેતા જ નથી કે હવે રામ ધનુષ્ય નથી તોડતા અને લક્ષ્મણ તોડે છે અને સીતાના વિવાહ લક્ષ્મણ આ વખતે ચેન્જ કરી નાખ્યું. એની એ જ કથા છે, એની એ જ ટૂથપેસ્ટ છે, એનું એ જ બોનવીટા છે, એનું એ જ સાબુ છે, કશું જ નવું નથી. અને છતાંય કસ્ટમર પાછો આવે છે, એનું સૌથી મોટું કારણ શું છે? કારણ કે એમાં કશુંક એવું છે જે ડ્યુરેબલ છે, એમાં કશુંક એવું છે જે ટકે છે, એમાં કશુંક એવું છે જે તમે કેરી હોમ લઈ જાઓ છો. સમથિંગ ધેટ કમ્સ હોમ વિથ યુ, સમથિંગ ધેટ સ્ટેઝ વિથ યુ, સમથિંગ ધેટ ગિવ્સ યુ ધી સેટિસ્ફેક્શન ઓફ યુઝિંગ ધેટ એફએમસીજી. ડુ યુ ઓલ ગેટ ઇટ? કરેક્ટ. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધી માઇથોલોજી ઇન ધ વે ધેટ નાવ ન્યુ પ્રોડક્ટ is introduced to you. તમે બધા ભણ્યા છો ઓલ્ડ પ્રોડક્ટ ઇન ન્યુ માર્કેટ, ન્યુ પ્રોડક્ટ ઇન ઓલ્ડ માર્કેટ, ઓલ્ડ પ્રોડક્ટ ઇન ઓલ્ડ માર્કેટ એન્ડ ન્યુ પ્રોડક્ટ ઇન ન્યુ માર્કેટ. માઇથોલોજી હેઝ ટુ કમ એઝ એન ઓલ્ડ પ્રોડક્ટ ઇન ધ ન્યુ માર્કેટ. હાર્વર્ડમાં ગીતા ભણાવવામાં આવે છે, કેમ? એવું શું છે ગીતામાં? આજથી 5000 વર્ષ પહેલા કૃષ્ણના મોઢે કહેવાયેલી હતી કે નહીં એ પણ આપણને ખબર નથી. આપણને તો એ જ ખબર છે કે આ મહાભારતનો ભાગ છે, વેદ વ્યાસે મહાભારત લખ્યું છે. શક્યતા એવી છે કે વેદ વ્યાસે જ લખી હોય ગીતા, અને એ સમયના સૌથી પોપ્યુલર પુરુષ કૃષ્ણના મોઢે કહી, સ્ટાર એન્ડોર્સમેન્ટ. સમજાય છે બધાને? એ ટાઈમે કોણ હતું? સ્ટાર કૃષ્ણ. એટલે એના નામે એન્ડોર્સ કરાવી કે આ કૃષ્ણએ કહી છે ભાઈ ગીતા, તાલી, વેરી ગુડ, આઈ એમ વેરી હેપી. રણબીર કપૂરે કહ્યું કે આ સિમેન્ટ બેસ્ટ છે, એને કેટલી વાર વાપરી, એના બંગલામાં વાપરી છે પૂછી જુએ, ખબર નથી. બટ ધી એન્ડોર્સમેન્ટ મેક્સ ધી સેન્સ. સો ધ માઇથોલોજી ઓલ્સો ટેલ્સ યુ કે એન્ડોર્સ કરનારો માણસ કેટલો સાચો છે એની પરીક્ષા કરવી. કૃષ્ણનું જીવન તમે તપાસો તો તમને સમજાય કે મોરલેસ ગીતા જે એને કહી છે એ એના મોઢે કહેવાય એવું જીવ્યા છે. ક્યાંક કશેક એ એન્ડોર્સમેન્ટ વધુ જેન્યુઇન છે, ક્યાંક કશેક એ એન્ડોર્સમેન્ટ સાથે જોડાયેલી એવી વાત છે કે જે તમને એવું મજબૂર કરે છે કે આ હોય છે. અક્ષય કુમાર દારૂની એડ નથી કરતો તો એની ફિટનેસ જોઈને તમને સમજાય કે આ બરોબર છે, ન કરે, ન કરાય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ એન્ડોર્સ સમથિંગ વેન ઇટ ઇઝ યોર પર્સનાલિટી, વેન ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર લાઈફ, વેન ઇટ ઇઝ યોર લાઈફ સ્ટાઈલ. કૃષ્ણના મોઢે ગીતા કહેવાય એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કૃષ્ણનું આખું જીવન તમે તપાસો તો તમને સમજાય કે ગીતા સાથે જોડાયેલું જીવન છે. એણે જ્યારે એમ કહ્યું કે મરેલાને તું મારી રહ્યો છે, એ માત્ર કૌરવો પૂરતું નહોતું, એ યાદવો સાથે પણ સિમિલરલી વર્ત્યા. મારા અને તમારા જુદા નથી. કૌરવોએ ખોટું કર્યું તો કૌરવો મરશે, અને યાદવોએ ખોટું કર્યું તો યાદવો પણ એ જ રીતે અંદરો અંદર લડીને મરશે. ઇટ્સ કમ્પ્લીટલી સેમ જસ્ટિસ ફોર એવરીવન ધેટ કમ્સ. અને માટે કદાચ તમને એ માનવાની, ગીતા ખરીદવાની, ગીતાના કન્ઝ્યુમર થવાની, ગીતાના બાયર થવાની ઈચ્છા થાય. બીજી સૌથી મહત્વની વાત જે માઇથોલોજી સાથે જોડાયેલી છે એ છે કે તમે આજના સમયમાં વિમેન એમ્પાવરમેન્ટની બહુ કથાઓ આપણે કરીએ છીએ. 8 માર્ચે તદ્દન 4 પ્રોગ્રામોએ સ્ત્રીઓને એમ્પાવર કરવાની જે આખી કથા, હમણાં એક નવી પ્રોડક્ટ બજારમાં આવી છે વિચ ઇઝ કોલ્ડ વિમેન એમ્પાવરમેન્ટ, બેટી પઢાઓ બેટી બચાવો થી શરૂ કરીને. But at the same time, if you pick up a newspaper and if you read, you realize that how many women kill their husbands for their love affairs, or how many girls commit suicide, or how many rapes happen. આજના દિવ્ય ભાસ્કરમાં તમે જો સવારે વાંચ્યું હોય તો તમને સમજાય કે એક સાવકા પિતાએ પુત્રીનો બળાત્કાર એની માની નજર સામે કર્યો. This is the question that I am raising here, કે માં શું કરતી હતી? તારા છોકરાઓને જાનથી મારી નાખીશ એવું કહ્યું તો મારી નાખે? એકાદ બાળકને કઈ વાંધો નહીં, જેલમાં જશે. કેન મધર નોટ શાઉટ, કેન મધર નોટ ક્રિએટ અ સીન ધેર, ઓર કેન મધર નોટ આસ્ક પીપલ ટુ કમ એન્ડ હેલ્પ? એક રાતમાં એક સાવકો પિતા 2 વાર બળાત્કાર કરે છે, અને 2 વાર થતા બળાત્કારને માં પોતાની નજર સામે જોઈ લે છે. છોકરીનું નામ ઇન્સિડેન્ટલી કાજલ છે.
મને ખબર નથી તમે વાંચી છે કે નહીં, પણ આપના દિવ્ય ભાસ્કરમાં ન્યૂઝ છે. સવાલ એ ઉઠે છે કે માયથોલોજી પાસે તો આજથી વર્ષો પહેલા વિમેન એમ્પાવરમેન્ટ હતું. દુર્ગાએ મહિષાસુરનો નાશ કર્યો ને ત્યારથી. આ આ સવાલ ત્યારે તો કોઈએ ઉઠાવ્યો જ નહોતો. તમે માયથોલોજીમાંથી કશુંક શીખવા માંગતા હો તો વુમન એમ્પાવરમેન્ટ સીધું ઉતરી આવે છે. ત્યાંથી કોઈ એની પણ પહેલા પાર્વતી નક્કી કરે છે કે મારે એક દીકરો જોઈએ છે અને શરીરના મેલમાંથી બાળકનું સર્જન કરે છે. કુંતીને તેઓએ વરદાન આપ્યું છે. આઈવીએફ છે. આજના સમયમાં આપણે આઈવીએફની ચર્ચા કરીએ છીએ તો દેવ આવીને બાળક આપી ગયો એ શું હતું? વોટ વોઝ ધેટ? તમે જો વિચારો સાયન્ટિફિકલી તો તમને સમજાય કે આઈવીએફ છે, ડોનર છે. સૂર્ય ઇન્દ્ર એને પોતાની સ્પર્મ ડોનેટ કરીને એક તેજસ્વી પુત્રનો જન્મ આપ્યો અને તેજસ્વી પુત્રને જન્મ આપવાનો અધિકાર સ્ત્રીનો છે. શી વિલ સિલેક્ટ કે મારે કોનું બાળક જોઈએ છે? 33 કરોડ દેવતામાંથી શી ડિસાઈડ્સ કે હું ઇન્દ્રને આહવાન કરીશ, હું સૂર્યને આહવાન કરીશ? ધેટ મીન્સ અ વુમન હેડ ધી પાવર ટુ ડિસાઈડ કે કોનું બાળક એને જન્મ આપવો છે. માયથોલોજી એમ્પાવરમેન્ટ શીખવે છે. આ એ સમયની વાત છે જ્યારે દ્રૌપદી અને કૃષ્ણ મિત્રો છે. આજના સમયમાં એક છોકરો ને એક છોકરી ઉભા રહીને વાત કરતા હોય તો 3 જણાને રસ પડે. WhatsApp પર ચેટ કરતા હોય 2 જણા. ઇટ્સ આઈ ડોન્ટ સ્ટીલ અન્ડરસ્ટેન્ડ કે 2 છોકરીઓ જો એકબીજાની મિત્ર હોય તો એમની વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ હોવી જરૂરી છે? 2 છોકરાઓ એકબીજાના મિત્ર હોય તો એમની વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ હોવી જરૂરી છે? હા કે ના? ના. કોણ હા કે છે? મારા કાનમાં તમે માનતા છો એનાથી મારા કાન સહેજ વધારે શાર્પ છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે જો એવું નથી તો એક સ્ત્રી પુરુષ વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ શા માટે હોવી જોઈએ? જરૂરી નથી. બુદ્ધિનું પણ આકર્ષણ હોઈ શકે જે તમને માયથોલોજી શીખવે છે. 2 લોકો વચ્ચેની ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રેન્ડશિપ શીખવે છે. રૂકમણીનો કાગળ આવે છે. સદૈવ નામના બ્રાહ્મણ સાથે રૂકમણીએ કાગળ મોકલ્યો છે જેમાં 6 શ્લોક છે. અને એમાં રૂકમણી લખે છે કૃષ્ણને કે કોઈ પણ સંજોગોમાં મને આવીને લઈ જાઓ, કારણ કે મારા વિવાહ થયા છે શિશુપાલ સાથે. સદૈવ નામના બ્રાહ્મણ સાથે એક પત્ર લખે છે. પત્રમાં લખ્યું છે કે મારા વિવાહ થયા છે શિશુપાલ સાથે, મને આવીને લઈ જાઓ. જો તમે નહીં લઈ જાઓ તો હું આપઘાત કરીશ, ને આપઘાત કરીશ તો મારા આપઘાતનું પાપ તમારા માથે. આ પત્ર સૌથી પહેલા કૃષ્ણ દ્રૌપદીને આપે છે, એને મિત્રને. એકચ્યુઅલી કુંતી એ કૃષ્ણના ફોઈ થાય, એટલે સંબંધના હિસાબે દ્રૌપદી એની ભાભી થાય, પણ કૃષ્ણએ કોઈ દિવસ ભાભી કહી નથી. કૃષ્ણ દિયર થાય, પણ દ્રૌપદીએ કોઈ દિવસ કૃષ્ણને દિયર કહ્યા નથી. બંને એકબીજાને સખી અને સખાનું સંબોધન કરે છે. અર્થ એ થયો કે માયથોલોજી તમને શીખવે છે એક સ્ત્રી પુરુષની નિર્દોષ ઇન્ટેલેક્ચ્યુઅલ મૈત્રી. આપણે જેને પણ જ્યાં પણ જોઈએ છે ત્યાં જજ કરવાની આપણને એક સ્વાભાવિક ટેવ છે. ધારણા ઉપર બંધાયેલા સંબંધો અને ધારણા ઉપર તૂટતા સંબંધો એ આપણી જિંદગીનો કેટલો ઇમ્પોર્ટન્ટ હિસ્સો બની ગયો છે. ગર્લફ્રેન્ડ હોય, કોઈ છોકરાને પોતાની ક્લાસની છોકરી સાથે બહુ ફાવતું હોય, ગર્લફ્રેન્ડ બીજા બિલ્ડિંગમાં ભણતી હોય, આખો દિવસ એની જોડે શું છે? એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ એ છે કે શોધી એ કાઢવું જોઈએ કે આખો દિવસ એની જોડે શું છે, એવું શું આપે છે જે મારી પાસે નથી. That's very important. હું કેમ એ ઇન્ટેલેક્ચ્યુઅલ ફીડિંગ નથી કરી શકતી? હું કેમ એની સાથે આટલી બધી વાતો નથી કરી શકતી?
હું કેમ એવું નથી આપી શકતી કે જે એને ત્યાંથી મળે છે. લેટ્સ ફાઇન્ડ આઉટ. માયથોલોજી શીખવે છે પોતાની ભૂલોને શોધતા. પહેલી વાર ગીતા, હેલો, આર વી ઓલ ધેર? થેન્ક યુ સો મચ. હું ભણાવું છું એટલે હું બેસિકલી તો ટીચર જ છું. માયથોલોજી શીખવે છે પોતાની ભૂલો શોધતા અને સુધારતા. દુર્યોધન જ્યારે જમીન પર પડે છે અને જ્યારે એની જાંઘ ઉપર કદા મારવાની તૈયારી છે ત્યારે દુર્યોધન કહે છે, જાનામી ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મસ્ય ન ચ મે નિવૃત્તિ. હું ધર્મ સમજું છું પણ એ કરી નથી શકતો, હું ધર્મ અધર્મ પણ સમજું છું પણ એમાંથી મુક્ત નથી થઈ શકતો. અને એની સામે કૃષ્ણ અર્જુનને કહે છે, ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત ત્યાજ્ય હૃદય દૌર્બલ્ય, હૃદયની દુર્બળતાનો ત્યાગ કર ઉભો થા અને તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયત્ન કર. યુ હેવ ઓલરેડી ગોટ ઇટ. આપણા બધા પાસે ડેસ્ટિનીમાં એ વસ્તુ છે જ. વી ઓલ ડિઝર્વ ધ બેટર લાઈફ, વી ઓલ ડિઝર્વ અ બેટર ફ્યુચર, વી ઓલ ડિઝર્વ અ બેટર રિલેશનશીપ, વી ઓલ ડિઝર્વ અ બેટર આર સેલ્વસ, બટ વી ડોન્ટ વર્ક ટુવર્ડ્સ ઇટ. અર્જુને એ વખતે એમ કહ્યું હતું કે ભાઈ નહીં લડાય, તમે ગમે તે કહો પણ મારથી લડાશે નહીં. બધી તમારી વાત સાચી. હું કેટલા બધા છોકરાઓને તમારી ઉંમરના મળું છું પછી હું એમ મને કહે કે આમ થાય છે ને મેમ તેમ થાય છે ને, એટલે હું કહું કે એવું શું, એક ચલ ટાઈમ ટેબલ બનો, તું સવારે કેટલા વાગે ઉઠે, આટલા વાગે, પછી આમ, પછી આમ, પછી અમે નક્કી કરીએ કે ચલ તારી પાસે બપોરે 2 થી 5:30 નો સમય છે, જે સમય દરમિયાન તું કઈ નથી કરતો અથવા કઈ નથી કરતી, ચલ એ સમય દરમિયાન તું તારા અસાઇનમેન્ટ કર. યસ યસ. પછી જાય 10 દિવસ રહીને ફોન કરે કે મેમ નથી થતું. એટલે આઈ વન્ડર કે આ નથી થતું શું છે, ન કેમ થઈ શકે, એ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ સવાલ માયથોલોજી પૂછે છે દરેક માણસને. ન કેમ થઈ શકે, બધું જ થઈ શકે. જો રામ સેતુ બાંધી શકે, જો કૃષ્ણ હારી ગયેલા અર્જુનને લડવા મજબૂર કરી શકે, જો કૃષ્ણ વિરાટ સ્વરૂપ બતાવી શકે, બે વાર, એક વાર ડરાવવા, એક વાર ડર ભગાવવા, જો કૃષ્ણ પોતાના સગા મામાને મારી નાખીને ઉગ્રસેનને ગાદીએ બેસાડી શકે, જો દેવી મહિષાસુરનો નાશ કરી શકે, જો ચંડમુંડને મારી શકે, જો વિષ્ણુ મોહિની સ્વરૂપ લઈ શકે ભસ્માસુરને મારવા માટે, તો શું ન થઈ શકે આ જગતમાં? આ મોટિવેશનલ લેક્ચર નથી. આ સવાલ એ છે કે તમે ક્યાંક કશેક એવી દુર્બળતાનો શિકાર છો જે તમને ઊભા નથી થવા દેતા. માયથોલોજી શીખવે છે રાઈઝ, ગેટ અપ, સ્ટાર્ટ વર્કિંગ, નોબડી ઇઝ ગોઈંગ ટુ કમ ફોર યુ. દેવો હારી ગયા દાનવો સામે, અમૃત મંથનનો કાર્યક્રમ શરૂ થયો, મેરુ પર્વતને રવૈયો બનાવ્યો, નાગને વલોણું બનાવ્યું અને એક મંથન શરૂ થયું. મંથનમાંથી રત્નો નીકળતા ગયા, લક્ષ્મી નીકળી, વિષ્ણુને પરણી, બાકીનું જે કંઈ પણ નીકળ્યું ઝેર નીકળ્યું અને પછી એ વખતે હળાહળ નીકળ્યું. હવે હળાહળ જ્યાં સુધી કન્ઝ્યુમ ન થાય ત્યાં સુધી આગળ પ્રવૃત્તિ ન થઈ શકે. શરત એ હતી કે એમાંથી નીકળતી દરેક વસ્તુનો નિકાલ થાય, દરેક પ્રોડક્ટ કન્ઝ્યુમ થાય પછી જ નવી પ્રોડક્ટ બનાવવાની. એટલે એક પછી એક નીકળતી જતી વસ્તુઓને, એક પછી એક એ વસ્તુઓની વ્યવસ્થા થતી જાય ને તો જ નવી વસ્તુ એમાંથી બહાર નીકળે. સો હળાહળ માટે બધા ભાગ્યા, દેવોએ ભાગી ગયા અને બાકીના લોકોએ નાસી છૂટ્યા અને કોઈ આવ્યું નહીં અને શિવ આવીને ઉભા રહ્યા અને એમણે નક્કી કર્યું કે હું પીશ યાર, શું પ્રોબ્લેમ. એમણે એ હળાહળ પીધું, પેટમાં નથી ઉતરવા દીધું. માયથોલોજી શીખવે છે કે પ્રોબ્લેમ્સ આવે છે પણ પ્રોબ્લેમ્સને નિશ્ચિત જગ્યાએ અટકાવી શકાય છે. ધે રિમેઇન વિથ યુ. ટ્રબલ સ્ટેઝ, ટ્રબલ્સ ડોન્ટ જસ્ટ ગો અવે, ધે સ્ટે. ઇમ્પોર્ટન્ટલી યુ કેન સ્ટોપ ધેમ સમવેર એન્ડ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધેટ ટ્રબલ ફોર અ બેટરમેન્ટ ઓફ કંપની, બેટરમેન્ટ ઓફ યોર સેલ્ફ, બેટરમેન્ટ ઓફ યોર એમ્પ્લોયી, બેટરમેન્ટ ઓફ વોટ એવર ધેટ યુ વોન્ટ, યુ આર લુકિંગ ફોર. ટીધિંગ નહીં, સતત સવાલો આવશે, સતત સમસ્યાઓ આવશે. લક્ષ્મી પછી હળાહળ નીકળશે તો શું કરશો?
દરેક વખતે તો શિવને નહીં બોલાવાય, સ્વયં શિવ થવું પડશે, એ શીખવે છે માયથોલોજી. પોતે પીને ક્યાંક અટકાવી દેવાય. તમે જો મેનેજમેન્ટના ટોપ લેવલ પર હો, તમે જો સીઈઓ હો, તમે જો મેનેજમેન્ટના એવા લેવલ પર હો કે જ્યાં તમને ખબર છે કે કંપનીનો આ બહુ મોટો પ્રોબ્લેમ છે, તો એ હળાહળ તમારે અટકાવવાનું છે. એ હળાહળ નીચે એમ્પ્લોય સુધી નથી જવા દેવાનું, નહીં તો શેરના ભાવ પડશે, લોકો ગભરાશે, બીજી સમસ્યા ઉભી થશે, ફટાફટ નોકરીઓ છોડશે. હું ગઈકાલે જ કોઈની સાથે વાત કરતી હતી કે 3 દિવસથી છાપાઓ પાણીના સંકટની ચર્ચા કરે છે. હવે આમ થયું, હવે નર્મદા સુકાઈ ગઈ, હવે પ્રોબ્લેમ થવાનો, ને આપણે પાણી નહીં મળે. 3 દિવસથી હેડલાઇન્સ છે. એક પણ છાપું એવું કહે છે કે બ્રશ કરતી વખતે નળ બંધ કરી દો, નળ ચાલુ રાખીને બ્રશ નહીં કરતા. આ પહેલો ઉપાય. આ દેશના આટલા અબજ લોકો જો નળ ચાલુ રાખીને બ્રશ નહીં કરે તો રોજનું 10 લિટર પાણી ઇન્ટુ હાઉ મેની પીપલ દેટ વી આર લિવિંગ વિથ. શાવર ચાલુ રાખીને સાબુ નહીં ચોળવાનું. આ ભૂલ આપણે બધા જ કરીએ છીએ. શાવર નું પાણી જતું હોય, તમે સાબુથી નહતા હો, પાણી સાથે તમારે કઈ નિસ્બત નથી, બંધ કરી દો. તમે સાબુ ચોળો છો ત્યાં સુધી એનીવે તમે શાવર વાપરતા નથી. તમે શેમ્પુ કરો છો ત્યાં સુધી એનીવે તમે શાવર વાપરતા નથી. ઓફ કરી દો, કેટલું પાણી બચશે? એ ચોખ્ખું પાણી બાકીના લોકોના પીવાના કામમાં આવશે, ખેતીના કામમાં આવશે. સોલ્યુશન. શિવે આવીને એમ ના કહ્યું ઘરે બાપરે હળાળ નીકળ્યો હવે શું કરીએ. એને સોલ્યુશન આપ્યું. કેમ? કારણ કે મેનેજમેન્ટના ટોપ પર છે, દેવોના દેવ છે, મહાદેવ છે. એને આવીને ગભરાવ્યા નથી બધાને. હવે બધા મરવાના જો. બહુ બહુ મજાની વાત છે. માયથોલોજી જે આપે છે ને એ બહુ રસપ્રદ વિગતો આપે છે. મેનેજમેન્ટના ટોપ પર જે માણસ હોય, કાલે સવારે તમે બધા પણ મેનેજમેન્ટના ટોપ પર જશો, કેમ્પસ ઇન્ટરવ્યુમાંથી કોઈક બહુ મોટી પોસ્ટ પર સિલેક્ટ થશે, અને એ પછી જ્યારે તમારી સામે એક પ્રોબ્લેમ આવે કે ભાઈ આ મશીન નથી ચાલતું, અથવા આ જે પ્રોડક્ટ નીકળી છે એમાં આટલા આટલા ડિફોલ્ટ છે, આ આટલા આટલા પ્રોબ્લેમ્સ છે, તો એ વખતે તમે એમ કરો કે અરે બાપરે પ્રોડક્ટ તો જતી નહીં માર્કેટમાં, બધાને પ્રોબ્લેમ થશે. તમારું ગળું એટલું મોટું હોવું જોઈએ કે તમે હળાહળને ત્યાં અટકાવી શકો, તો જ તમે મહાદેવ થઈ શકો. એ સિવાય તમને ટોપ પર બેસવાનો અધિકાર નથી. એથી મજાની વાત કરીએ તો ભસ્માસુર આવે છે, મહાદેવ પાસે વરદાન માંગે છે. ટોપ પર બેઠા હોય ને એ લોકો બહુ વિચાર ના કરે, આપી દેતા. એક એમ્પ્લોય આવીને કે સાહેબ હું આટલું કામ કરું છું, આટલી મહેનત કરું છું, આમ કરું છું, મારો પગાર આટલા વખત થી વધ્યો નથી, એટલે કે વધારે કરો. એને શું, મેનેજમેન્ટ તો અકાઉન્ટે કરવાનું છે. મજાની વાત એ છે, એક બહુ સરસ કથા છે ભાવનગર રાજ્યની. ભાવનગરના રાજ્યમાં એક માણસ હતો, એની ફરિયાદ જઈને કરી રાજાને કે આ ભાઈ કઈ કરતા નથી, ત્રાસ વર્તાવે છે, બપોરે જમવા જતા રહે છે, બધાને પજવે છે, કામ પૂરું કરતા નથી. દીવાને જઈને ફરિયાદ કરી, એટલે રાજાએ કહ્યું કે ઠીક છે. પછી એને બોલાવ્યો, એને કે તમારો પગાર કેટલો છે? તો કે 300 રૂપિયા, કે કાલથી 400. દીવાનની આંખો પોળી થઈ ગઈ, તારે કીધું તો શું ના કરે છું. પછી કે ઘરે જમવા જાઉં છું બપોરે? તો કે જાઉં સાહેબ. તો કે કેવી રીતે જાઓ? એ ચાલીને. કે મોડું થતું હશે નહીં? ક્યાં સાહેબ, થોડું મોડું થઈ જાય. કે એક કામ કરો ને, કાલથી ઘોડાગાડીમાં જમવા જજો, તમને દરબારની ઘોડાગાડી આવશે, લઈ જશે. અચ્છા. પછી કેટલા વાગે ઘેર જાઓ? તો કે 5:30 તો સાહેબ કચેરી બંધ કરીને જતો રહું. કે કાલથી તમે 4:30 જતા રહેજો, આમે તમે બહુ કામ કરો છો, શાંતિથી આવજો, વહેલા જજો. પેલો માણસ તો ખુશ ખુશ થતો જતો રહ્યો. દીવાને રાજાને જે રીતે કહેવાય એ રીતે કે તમને શું કહ્યું તું, તમે શું કર્યું? આ મેં તમને એમ કહ્યું તું કે એને બોલાવીને ખખડાવજો, એને બદલે તમે એનો પગાર વધાર્યો, એને સગવડ વધારી આપી, તમે એને વહેલા જવાની વ્યવસ્થા કરી આપી. એટલે રાજાએ કહ્યું કે જો આમાં કેવું છે કે 2 મહિના 3 મહિના એ કામ કરશે, પછી હું એને કાઢી મૂકીશ. તો
કે પછી એ જ્યાં જશે ત્યાં જઈને એમ કહેશે કે મને જમવા માટે ઘોડા ગાડી આપો, 400 રૂપિયા પગાર જોઈએ અને હું 4:30 જતો રહીશ. એને કોઈ નહીં રાખે. એ નકામો છે ને તો એને પરમેનન્ટલી નકામો કરી નાખો. અહીંથી નકામો માણસ બીજી કંપનીમાં જાય, બીજીમાંથી ત્રીજીમાં જાય, ત્રીજીમાંથી ચોથીમાં જાય, એને બદલે એને પરમેનન્ટલી સિસ્ટમમાંથી જ આઉટ કરી નાખો. તો જ આ ઇકોનોમી, તો જ આ સિસ્ટમ, તો જ આખી પરિસ્થિતિ ગોઠવાશે. ઇમ્પોર્ટન્ટ શું છે કે જયારે ભસ્માસુર મહાદેવ પાસે વરદાન માંગે છે કે હું જેના માથે હાથ મૂકું એ ભસ્મ થઈ જાય, મહાદેવ કહે વેરી ગુડ, ઓકે, નો પ્રોબ્લેમ, 300 રૂપિયા પગાર, કાલથી 400. પણ એને ખબર છે કે આને સિસ્ટમમાંથી આઉટ કરવાનું છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટેક સચ ડિસિઝન્સ વેન યુ આર સિટિંગ એટ અ ચેર વિચ ડિમાન્ડ્સ ડિસિઝન્સ. કેટલાક લોકો એવા હોય છે કે જે નિર્ણય લે નહીં, લેવા દે નહીં. આપણે જાણીએ છીએ એવાને, કઈ કરે જ નહીં. મને ખબર નથી અહીંયા કોઈ પ્રોફેસર મહેતા છે કે નહીં, પણ છતાં એક કહેવત ગુજરાતીની એવી છે કે મેં તો મારે નહીં ભણાવે, કાં તો મારે ને કાં તો ભણાવે, યાર બેમાંથી એક તો કરે. પણ કેટલાક લોકો કઈ કરે નહીં. મહાદેવ ડિસિશન લે છે. શું ડિસિશન લે છે? ઓકે, ગિવન ટુ. ભસ્માસુર એટલો બધો બળવાન થઈ જાય છે આ 400 રૂપિયા પગારથી, ઘોડા ગાડીથી, ફલાણાથી, ઢીકણાથી, કે એ નક્કી કરે છે કે હું જઈને ભગવાનના માથે હાથ મૂકી દઉં, ખતમ, બધાને જ મારી નાખું. અને એ સમયે વિષ્ણુ મોહિની સ્વરૂપ ધરે છે, હની ટ્રેપ. વિષ્ણુ મોહિની સ્વરૂપ ધરીને આવે છે અને એને કહે છે કે ચાલ આપણે બે ડાન્સ કરીએ. ભસ્માસુર એની સાથે નૃત્ય કરે છે અને નૃત્ય કરતા કરતા મોહિની એના પોતાના માથે હાથ મુકાવે છે અને ભસ્માસુર બળી જાય છે. આ કથા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે માયથોલોજીની કે સામાન્ય રીતે ભસ્માસુર જેવા બળવાન લોકો પોતાનો હાથ પોતાના જ માથે મૂકીને બળી જતા હોય છે. એના માથે હાથ મૂકવાનું પાપ ન કરવું. કેટલાક લોકોનું વજન એટલું બધું હોય છે કે સ્વયં પડવાના જ છે, એને ધક્કો મારવાની જહેમત લેવી નહીં. મેનેજમેન્ટ આ વાત બહુ ગંભીરતાથી શીખવે છે. એ જવાબદારી લેવી નહીં કે હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ, હું તને આમ કરીશ, હું તને તેમ કરીશ. એ પોતે જ એક દિવસ એટલો બધો પોતાની જાતને સહન નહીં કરી શકે કે પોતે જ પોતાનો હાથ પોતાના માથે મૂકીને બળી જશે. ત્યાં સુધી પ્રતીક્ષા કરો એવું શીખવે છે માયથોલોજી. માયથોલોજી શીખવે છે કે માણસ હોવાનું મહત્વ શું છે. તમે છેક ત્યાંથી શરૂ કરીને નરસિંહ સુધી, મીરા સુધી આવો, જયદેવ સુધી આવો, પંડિત જગન્નાથ સુધી આવો, તો તમને સમજાય કે માયથોલોજીમાં વિશ્વાસ રાખવાની મજા કેટલી બધી છે. તમારા મેનેજમેન્ટમાં, તમારી મેનેજમેન્ટની બુક્સમાં, તમારી થિયરીમાં, તમારા એથિક્સમાં ભરોસો રાખો. તમને એથિક્સ ભણાવે ત્યારે મોટા ભાગના છોકરાઓ એવું માનીને ભણે છે કે કશું નહીં, પછી ત્યાં જઈને તો ગળા કાપ જ હોય છે. ના, નથી હોતું. જગતમાં ક્યાંય પણ ન્યાય અને સત્ય જીતતા સમય લાગે છે, પણ એક વાર જયારે જીતે ત્યારે જળહળતી ફતેહ સાથે બહાર આવે છે. ગાંધીએ જો એ વખતે એવું નક્કી કર્યું હોત કે આ બધા ગાંડા મૂકો લપ અને માઉન્ટ બેટન ને ઉડાડી દો, એક જ ને મારી નાખવાનું, તો આ દેશ કદાચ આટલી મોટી ડેમોક્રેસી ન હોત. આપણી પાસે એક બીજો હિટલર હોત, આપણી પાસે એક બીજો સદ્દામ હોત. પણ આ દેશ આટલી મોટી ડેમોક્રેસી બની શક્યો કારણ કે ડેમોક્રેટિક વે થી જીત્યો. લોકો જોડાયા આ યુદ્ધમાં, સૌ સાથે મળીને લડ્યા, માટે આજે સૌ સાથે મળીને જીતે છે. એક માણસે રોલ્સ રોયસ ઓર્ડર કર્યું. આવી સૂચના હતી કે ભાઈ આ ગાડી કોઈ સામાન્ય મિકેનિક પાસે ખોલાવી નહીં, અમારા મિકેનિક્સ આવશે. એટલે વિદેશથી મિકેનિક્સ આવ્યા, ગાડી ખોલી અને કહ્યું કે આમાં તો મશીન જ નથી.
અરે કે અઠવાડિયું ચાલી ને તો કે સાહેબ એ તો ગુડવિલ પર ચાલી મશીન વગરની ગાડી પણ ચાલી શકે થોડો સમય જો ગુડવિલ હોય તો માઇથોલોજી શીખવે છે ગુડવિલ આમ જોવા જાઓ તો પાંડવો પોતાના પિતાના પુત્રો નથી જેને આપણે પાંડવ કહીએ છે એ પાંડુના દીકરા જ નથી બ્લડ લાઈન તો ખોટી છે સમજાય છે એક ઇન્દ્રનો દીકરો છે એક વાયુપુત્ર છે એક સૂર્યપુત્ર ને તમે ન ગણો તો પણ એક વાયુનો દીકરો છે બે અશ્વિની કુમારોના દીકરા છે અને એક ધર્મરાજનો દીકરો છે આમાંના કોઈ પાંડુ પુત્રો નથી છતાં ધર્મયુદ્ધ છે કેમ બીકોઝ ધ ગુડનેસ ફાઇટ્સ અગેન્સ્ટ એવિલ આપણે બધાને એવું લાગે છે કે શોર્ટકટ સહેલા છે આપણે બધાને એવું લાગે છે મેનેજમેન્ટ જે લોકો ભણે છે તે દરેક માણસના મનમાં ક્યાંક ને ક્યાંક એવું છે કે ઝડપથી સફળ થવું છે પણ આ સાયકલનું વ્હીલ છે જે ઝડપથી ઉપર જાય છે એ ઝડપથી નીચે આવે છે જેટલી સ્પીડ વધારશો એટલી સ્પીડમાં ઉપર જશો એટલી સ્પીડમાં પાછા આવી જશો અને સામે એક લેડર છે જેના પર એક પછી એક પગ મૂકીને જે ચડે છે તે લાંબો સમય ઉપર ટકે છે ઉપર એક જ જગ્યા છે વેધર વી લાઈક ઇટ ઓર વી ડોન્ટ એકવાર મેં બાપુને મુરારી બાપુને કહેલું મેં કીધું જેમ વધુ લોકપ્રિયતા મળે જેમ વધુ વધારે લોકો તમને સાંભળે એમ દુશ્મનો વધુ થતા જાય બાપુ સ્વયં સાથેનું યુદ્ધ બહુ થાય અને ત્યારે એમણે કહેલું કે જેમ ઉપર જાઓ ને એમ હવા પાતળી થાય એટલે સામાન ઘટાડતા જાય આ બહુ મોટી વાત છે જો સમજાય તો માઉન્ટેનિયરિંગ જેણે કર્યું હશે એને સમજાય કે તમે પહેલા બેઝ કેમ્પમાં બિનજરૂરી વસ્તુઓ મૂકી દો બીજા કેમ્પમાં એનાથી વધારે બિનજરૂરી લાગે તે મૂકી દો છેલ્લે તમારી પાસે શું રહે ખીલા હથોડી દોરડા પીવાના પાણીના ટીન પણ છેલ્લે લોકો મૂકી દે કારણ કે એનાથી પણ વજન થાય એટલે જ્યારે તમે મેનેજમેન્ટની લેડરમાં ધીરે ધીરે ઉપર ચડતા જાઓ ત્યારે એવું નક્કી કરવાનું કે અહંકાર તો પહેલા નીચે જ છોડી દેવો પડશે કારણ કે એનું વજન સૌથી વધારે છે એની ઉપર ચડશો તો તમારે અમુક પ્રકારની માન્યતાઓ જડતાઓ રિજિડિટીને મૂકી દેવી પડશે કારણ કે એનું પણ વજન બહુ છે જેમ ઉપર જાઓ એમ હળવા થવું પડશે જેમ ઉપર જાઓ એમ વધુ એડેપ્ટેબલ થવું પડશે હવા પાતળી હશે એટલે તમામ લોકો પાસેથી તમારે વધુ ને વધુ ઓક્સિજનની જરૂર રહેશે જો ત્યાં ટકી રહેવું હોય તો માઇથોલોજી શીખવે છે દરેકે દરેક માણસને પોતાનો અહંકાર છોડતા એક આખી કથા તમે જો ખોલીને જુઓ તો તમને સમજાય કે દરેકે દરેક માણસ પોતાના અહંકારથી પડ્યો છે એને કોઈએ પાડ્યો નથી એને કોઈએ ધક્કો માર્યો નથી એને એના જ અહંને કારણે પડી જવું પડ્યું છે એટલે જે પણ લોકો ઉપર જવા માંગતા હોય એ દરેકે દરેક માણસે ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક પોતાનો અહંકાર પોતાનો ઈગો પોતાની માન્યતાઓ પોતાની જડતાઓ પોતાની રિજિડિટી પોતાની ઓલ્ડ ફેશન્ડ બિલીફ છોડીને નવા લોકોને સાંભળવા પડશે નવા લોકો સાથે નવા મેનેજમેન્ટે નવી રીતે કામ કરવું પડશે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે જ્યારે પાંડવો હિમાલય ચડવા જાય છે અલ્ટિમેટલી ગળવા માટે એટ ધ એન્ડ ઓફ ધ લાઈફ દ્રૌપદી સૌથી પહેલા પડી જાય છે એની પાછળની કથા એવી છે કે દ્રૌપદીને પાર્શિયાલિટી હતી અર્જુન માટે એને બધું પ્રેમ હતું આકર્ષણ અર્જુન માટે અને પ્રેમ ભીમ માટે કેમ કારણ કે ભીમ હંમેશા એની સાથે રહ્યો અર્જુન બહુ દેખાવડો હતો પાંચ જણાને એક સરખા ચાહવા જોઈએ એને બદલે એને ક્યાંક મનમાં પાર્શિયાલિટી કરી અને માટે એ સૌથી પહેલા પડી માઇથોલોજી આ પણ શીખવે છે કે તમારી સાથે પાંચ જણા કામ કરતા હોય તો એ પાંચ જણામાંથી કોઈ એક જણ પરત્વે વધુ પાર્શિયાલિટી કરવી એને વધુ સ્નેહ કરવો એને વધુ રજાઓ આપવી એને વધુ છૂટ આપવી ના વી કમ્પ્લીટલી એટ પાર વિથ ધ પીપલ હુ આર એટ પાર ઇફ ધેર ઇઝ સમબડી પાર એક્સેલન્સ યસ બટ ઇફ નોટ ધેન ટ્રીટ ઇક્વલ લેવલ પીપલ વિથ ઇક્વાલિટી અને છેલ્લી જે સૌથી મહત્વની વાત મારે તમને કહેવી છે પછી આપણે થોડા સવાલ જવાબ કરીએ બીકોઝ આઈ વોન્ટ યુ ટુ ટોક ટુ મી ઇન્સ્ટેડ મી ટોકિંગ ટુ યુ પેસિવલી ક્લાસમાં બેઠા હોય સાંભળતા હોય એવું આપણે નથી કરવું છેલ્લી અને સૌથી મહત્વની વાત એ છે કે આ સદીઓ પહેલા બની ગયેલી ઘટનાઓ સદીઓ પહેલા બની ગયેલી કથાઓ સદીઓ પહેલા કહેવાઈ ગયેલી વાતો છે અને છતાંય એટલી રેલેવન્ટ છે આજના સમયમાં
ઈશ્વરમાં શ્રદ્ધા રાખો આવું તમને કોઈ કહે. મેં તમને કહ્યું ને, નરસિંહથી શરૂ કરીને મીરાથી શરૂ કરી, જયદેવથી શરૂ કરી, નાનકથી શરૂ, તમે તમે કોઈનું પણ નામ લો, શેના પર જીત્યા? નરસિંહની દીકરીનું મોસાળું છે અને નરસિંહ ત્યાં પહોંચે છે, એની પાસે તો કઈ નથી. એને જઈને છાપ મૂકી, એમાં તુલસીનું પાંદડું મૂક્યું, શંખ મૂક્યો અને કહ્યું કે ભાઈ આવ ને કર. શું હતું? ફેથ, બિલીફ. સો વેન યુ આર એન એમ્પ્લોયી, વેન યુ આર ઓન અ લોઅર લેવલ ઓફ ધી કંપની ડિઝાઇન, હેવ ફેથ ઇન ધ પીપલ હુ આર એટ ધી ટોપ. ઘણી વખત આપણે ઉપરના લોકો પ્રત્યે શ્રદ્ધા નથી રાખતા, આપણને એવું જ લાગે કે એ લોકો તો બધા પોતાનું જ જોશે. ના, એવું નથી, એ તમારું પણ જોશે. કૃષ્ણ ના પણ આવ્યા હોત. એક દિવસ એવું બન્યું કે કૃષ્ણ જમવા બેઠા, બહુ દિવસે દ્વારિકાના મહાલયમાં પધાર્યા અને જમવા બેઠા. રૂકમણી બાજુમાં બેઠા છે, એકદમ ઉભા થયા ભગવાન અને દોડ્યા દરવાજા સુધી જઈ થોડી વાર ઉભા રહીને પાછા આવ્યા અને બેસી ગયા. એટલે રૂકમણીએ પૂછ્યું કે શું થયું, કેમ દોડ્યા તમે આવી રીતે? એટલે કૃષ્ણએ કહ્યું કે મારો એક ભક્ત નીચે પૃથ્વી પર, એને લોકો પથ્થર મારતા હતા, એટલે મને થયું કે મારે બચાવવા જવું પડશે. કે પછી પાછા કેમ આવી ગયા? તો કે એને પાછા ફરીને પથ્થર ઉપાડ્યો, એટલે મને થયું કે હવે મેનેજ કરી લેશે, એને ભગવાનની જરૂર નથી. અંદરો અંદર લડીને મેનેજ કરવાને બદલે તમારા ટોપ મેનેજમેન્ટમાં શ્રદ્ધા રાખો. એ પણ માયથોલોજી શીખવે છે. એ તમારા ભલા માટે, તમારા શ્રેષ્ઠ માટે જ નિર્ણય કરશે, એટલો વિશ્વાસ રાખો. અનલેસ ઇટ ઇઝ પ્રૂવ્ડ અધરવાઇઝ. હા, એવું બને કે તમને એવું બે ત્રણ ચાર ડેટા એવા સમજાય કે ના યાર, આ લોકો કરેક્ટ ડિસિઝન નથી લેતા, તો તમે ત્યાંથી નીકળી જઈ શકો, તો તમે તમારા નિર્ણયો જાતે લઈ શકો. એક બહુ સુંદર કથા છે વાલ્મીકિ રામાયણની. રાવણના સૈનિકો એની પાસે આવે છે અને એને કહે છે કે સાહેબ, એમ કે આ તો આવી રીતે પથરા નાખે છે અને બ્રિજ બની ગયો, અને કે રામનું નામ લખે છે અને પથરા તરે, અમે જોયું. રાવણ કે એવું કઈ હોય નહીં. અરે કે અમે જોઈ ના આવ્યા સર, તમે માનો બીજી કોઈ કંપની બહુ સારું કરી રહી છે, એની આ કથા છે. એની પ્રોડક્ટ બહુ સારી છે, એનું માર્કેટિંગ બહુ સારું છે. પાછો આવે છે રાવણ અને એની પત્ની મંદોદરી, એને પૂછે છે કે સાચું કહો, શું કર્યું તમારા નામે? તરે તો નહીં, ટેલ મી ધ ટ્રુથ. સૌથી નજીકનો માણસ જે મેનેજમેન્ટનો, એને ખબર હોય, સીએને, કે સાહેબ શું કરે મને કહો. અને ત્યારે રાવણ કહે છે કે સાચું કહું, મેં પથ્થર નાખ્યો ને ત્યારે મેં મનમાં રામનું જ નામ લીધું. મજાની વાત એ છે, કેમ મળે છે એને કન્ઝ્યુમર સપોર્ટ? એવું શું છે એની પ્રોડક્ટ? હંમેશા જગ્યા હોય જ છે. એવું શું છે કે જે બીજા લોકો ઇમ્પ્રુવ કરી રહ્યા છે, જે આપણે શીખવું જોઈએ? ના, અમે તો પહેલેથી આમ જ કરીએ છીએ. હા, તમે એમ જ કરતા હશો, પણ હવે ટેકનોલોજી બદલાઈ છે, કન્ઝ્યુમર બદલાયો છે, પેઢી બદલાઈ ગઈ છે ખરીદનારાઓની. સો ઇમ્પ્રુવ યોર પ્રોડક્ટ. આજથી 10 વર્ષ પહેલા માધુરી દીક્ષિત લક્સ વેચતી હતી, આજે દીપિકા વેચે છે. હવે માધુરી લક્સ થી નાય તો કોઈને લેવામાં રસ નથી. એની પહેલા શર્મિલા ટેગોર, એની પહેલા રાખી, એની પહેલા હેમા માલિની. કેમ બદલવું પડે છે એન્ડોર્સમેન્ટ? કારણ કે બદલાતી પેઢી સાથે પ્રોડક્ટ અને પ્રોડક્ટનું પોઝિશનિંગ ઇમ્પ્રુવ કરવું અનિવાર્ય છે. આ પોઝિશનિંગ ઇમ્પ્રુવ કરતા શીખવે છે માયથોલોજી. માયથોલોજી શીખવે છે કે તમે જ્યારે જ્યારે તમારી પ્રોડક્ટને બજારમાં મૂકો ત્યારે એને ચકાસી જુઓ કે ખરેખર આ બરોબર છે ને. પથ્થર નાખીને રામ તરત કૂદ્યા નહોતા પથ્થર ઉપર, તરવા દીધો 2 મિનિટ પછી કૂદ્યા. દરેક વખતે આપણે પથ્થરો નાખીને એના પર કૂદીએ તો કોઈક વાર પથ્થરોને આપણે બે ડૂબી જઈએ. So wait till your product supports you. Wait till your management understands what you need. ઘણા બધા લોકો એવા છે કે જે લોકો પોતાનો આઈડિયા આપે તરત ને તરત અપ્રૂવ થવો જોઈએ, ના થાય એટલે તરત ને તરત મેનેજમેન્ટ સાથે વાંધો પાડી નાખે. વેઇટ ફોર અ વાઇલ.
There is always something that is called a period which is sustainability period. આપણે આ સસ્ટેનેબિલિટીને ક્યારે કોઈ દિવસ ગંભીરતાથી જોઈ જ નથી. કુકર ચડાવો ને પછી વિસલ વાગે ને એની વચ્ચે પણ 20 મિનિટ રહે છે. વિસલ ના વાગે એ પહેલા જો તમે કુકર ખોલી નાખો તો ચોખા કાચા જ છે, નક્કી જ છે. તો મેનેજમેન્ટના મગજની સીટી પણ વાગવા દો, ચડી જશે તમારા ચોખા ફોર શ્યોર. બટ વેઇટ ફોર અ વાઇલ. માયથોલોજી શીખવે છે પ્રતીક્ષા કરતા, વિશ્વાસ સાથેની પ્રતીક્ષા. કૃષ્ણ આવશે અને મોસાળું કરશે. શક્ય છે કૃષ્ણ કોઈ દિવસ આવ્યા જ ના હોય. ગામના કોક માણસને એમ થયું હોય કે આ ગાંડો કૃષ્ણ કૃષ્ણ કરીને બેઠો છે, ભગવાનની પ્રતિષ્ઠા અને જોખમ આવશે, ચાલો આપણે જઈને મોસાળું કરીએ. સો ફોર સમ રીઝન સમબડી મસ્ટ હેવ કમ એન્ડ સમબડી મસ્ટ હેવ ડન ઇટ, બીકોઝ સમબડી મસ્ટ હેવ ફેલ્ટ કે આ કંપની યાર ડૂબી જશે આટલા વર્ષની, આપણે એમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, ચલો લેટ મી ઇન્વેસ્ટ લિટલ મોર એન્ડ સસ્ટેન ધી કંપની. વેઇટ. એવરીથિંગ ધેટ કમ્સ ટુ યુ ઇઝ નોટ ધેટ ઇઝી, ઇઝ નોટ ધેટ ફાસ્ટ, ઇઝ નોટ વેન યુ વોન્ટ ઇટ. ઇટ ઇઝ વેન ઇટ ઇઝ રાઇટ, રેડી એન્ડ પરફેક્ટ ટુ કટ. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક, બહુ ઉતાવળી પેઢી થઈ ગયા છીએ. આપણે બધાને એમ છે કે ઝડપથી સક્સેસ એ ઝડપથી જીતી જવાનો રસ્તો છે. આપણે બધાને શોર્ટકટ્સ જોઈએ છે. કર્ણએ નક્કી કર્યું કે ના, હું તો રહીશ જ આની જોડે જ. એને ખબર છે કે આ મૃત્યુનો રસ્તો છે. વફાદારી ત્યાં પણ જરૂરી નથી કે જ્યાં કંપની જ ખોટી છે, વાત જ ખોટી છે. ક્યાં કશે કર્ણએ ઉભા થઈને કહેવાનું હતું મેનેજમેન્ટને, દુર્યોધનને, કે સાહેબ તમે ખોટું કરો છો. ન કર્યું, ન કર્યું માટે આખી કંપની ડૂબી ગઈ. સો બી ટ્રુ, બી ઓનેસ્ટ, બી મોડેસ્ટ, એન્ડ એટ ધ સેમ ટાઈમ વેઇટ ફોર ધ રાઈટ ટાઈમ, રાઈટ સિચ્યુએશન ટુ અરાઈવ, વેન યુ કેન પુટ ઇન યોર, પુટ યોર થિંગ્સ ઓન ધ ટેબલ. આ બધા જ માયથોલોજી સાથે જોડાયેલા એક્ઝામ્પલ્સ મેં એટલા માટે વિચાર્યા કે તમે આ વાર્તાઓ સાથે પ્રમાણમાં ઘણા એક્વેન્ટેડ છો. હું ગરુડ પુરાણમાંથી, શિવ પુરાણમાંથી પણ કથાઓ કહી શકી હોત, પણ અગત્યનું એ છે કે આ રામાયણ મહાભારતની કથાઓ તમને વધુ હોમલી કથાઓ છે. આ કથાઓ સાથે તમે વધારે જોડાયેલા છો. શિવ પુરાણની એક બહુ રસપ્રદ કથા છે. શિવ જ્યારે ઘરે આવે છે ત્યારે જુએ છે કે મારી પત્નીએ કોઈ બાળકનું સર્જન કર્યું છે અને બાળક એને અંદર નથી જવા દેતો. શિવ એને નથી ઓળખતા કે આ મારો જ દીકરો છે. ઘણીવાર એવું થાય છે કે આપણે આપણા વિચારને નથી ઓળખી શકતા, આપણો જ થોટ આપણને નથી સમજાતો. તો એ થોટને મારી નાખવાને બદલે શિવે કદાચ એવું કહ્યું હોત કે જા જઈને તારી માને કહી તો આવ કે હું આવ્યો છું. જસ્ટ ગો, એટલીસ્ટ ટેલ યોર મધર દેટ એક માણસ શિવ નામનો બહાર આવ્યો છે. એ શું કહે છે, જવાબ તો લઈ લો. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક, જો વિચાર સ્વીકારાય નહીં તો એનો નાશ કરી નાખવામાં માનીએ છીએ. પણ કેટલાક વિચારો, કેટલાક થોટ, કેટલાક સજેશન્સ, કેટલીક ઇમ્પોર્ટન્ટ વાતો શેલ્ફ પર મૂકી રાખવાથી પણ ક્યારેક કોઈક દિવસ કામમાં લાગતી હોય છે. દરેક વખતે દરેક વસ્તુ હમણાં જ વપરાઈ જાય, હમણાં જ સ્વીકારાઈ જાય, હમણાં જ એ કન્ઝ્યુમ થઈ જાય અને હમણાં જ એનું ઇમ્પ્લિમેન્ટ થઈ જાય એવો આગ્રહ આપણને નુકસાન કરે છે. માયથોલોજી શીખવે છે કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એમાં શ્રદ્ધા રાખી અને એક વાર આપણો વિચાર કોઈના સુધી પહોંચાડવાનો સંનિષ્ઠ પ્રયાસ કરો. એ પછી જો એ વિચાર ન સ્વીકારાય તો એને મૂકી રાખો. આ નહીં માને તો કોઈક બીજું માનશે. જેનામાં અક્કલ હશે એને સમજાશે કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વિચાર છે. જ્યારે ઉબર નો વિચાર કોઈને આવ્યો હશે ત્યારે કોઈએ એવું વિચાર્યું હશે કે આવી લાખો ગાડીઓ ખરીદ્યા વગર માત્ર એક એપ ઉપર આખો ફ્લીટ ઓફ કાર્સ કંટ્રોલ થઈ શકે. ટ્રાવેલ એજન્ટ નો ધંધો હતો, જેને ગાડી ખરીદવી પડે એ તમને ગાડી ભાડે આપે. આપણે બધા સમજીએ. એક નવું સ્ટાર્ટઅપ બજારમાં આવ્યું જેને એક પણ ગાડી ખરીદવાની જરૂર નથી. એની પાસે પોતાની એક જ ગાડી જો કદાચ એ પોતે ચલાવતો હોય તો હશે.
બાકીનો આખો વિચાર એ ફ્લીટ ઓફ કાર્સ મેનેજમેન્ટનો વિચાર છે. 18 અક્ષૌહિણી સેના જયારે ઉભી છે ત્યારે કૃષ્ણ એમ કે છે કે ન્યાસ્તિ શસ્ત્ર અયુધ્યમાન, હું યુદ્ધ પણ નહીં કરું ને શસ્ત્ર પણ નહીં ઉઠાવું, અને છતાં તને જીતાડીશ. કેવી રીતે? ફ્લીટ ઓફ કાર્સ માત્ર એપ પર મેનેજ થઈ શકે એને માટે વસાવવાની જરૂર નથી. એક મિયા અને એક પાણીયા વચ્ચે ઝઘડો થયો, ખૂબ ઝઘડો થયો ગામમાં, ખૂબ ઝઘડો થયો. એટલે મિયાએ કહ્યું કે દેખ લો અભી મેં સૈનિક લેકે આવું. એટલે વાણિયાએ કહ્યું કે અચ્છા તું કેટલા લાવીશ? કે 50. વાણિયાએ કહ્યું એમાં શું, 100 લાવીશ. પેલા ભાઈ જે ગુસ્સામાં હતા એમણે 750 સૈનિક બોલાવી લીધા રાજમાંથી. 50 સૈનિક નું ખાવા પીવાનું રહેવાનું ચાલુ થઈ ગયું એનું તો બિલ. વાણિયાએ કોઈને બોલાયા નહીં. બીજા દિવસે પેલા એ કીધું કે તું 100 લાયા, મેં 150 લાવગા. પેલા 750 બોલાયા. વાણિયાએ કહ્યું તું 150 લાયા, મેં 200 લાવગા. ચાલ્યું. એક દિવસ પેલા ભાઈ આવીને હાથ જોડીને કહ્યું કે યાર મને બહુ મોંઘું પડે છે, તને નથી પોસાતું? તો કે આપણે ઝઘડો શેમાંથી થયો હતો? તો કે પેલી ગાડી પાર્ક કરવામાંથી. તો કે સારું, તારા આંગણામાંથી ખસેડી લઈશ બસ. કેટલામાં પેલો ડાઉન થયો એ સમજવાની વાત છે. મજાની વાત એ છે કે દરેક વખતે દરેક વસ્તુ જે આપણે માનીએ છીએ કે ઈગો પ્રોબ્લેમ છે ન પણ હોય. માયથોલોજી શીખવે છે કે દરેક વસ્તુને નાણવી, તપાસવી, સમજવી, જોવી અને પછી એના વિશે નિર્ણય કરવો. જગતની દરેક વાતને એટલું મહત્વ ન આપવું જેટલું મહત્વ તમને લાગે છે કે એનું છે, ન પણ હોય. આ આ તમામ વાતો મને એટલા માટે સમજાય છે કે હું પોતે મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છું અને મને હું જ્યારે હિન્દુસ્તાન થોમસનમાં કામ કરતી એક નાનકડા કિસ્સા સાથે મારી વાત પૂરી કરી. પહેલી વાર કેગ અવોર્ડ્સ ગોવામાં અનાઉન્સ થયા અને મેં એક કોપી લખેલી વિથ સેડ કે જેવો વર્તાવ તમારી તમારા બાળક સાથે રાખો છો એવો એની શરદી સાથે પણ રાખો, મક્કમ છતાં માયાળ. આ વિક્સ વેપોરની એડ હતી, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, એન્ડ વી વન ધી નોમિનેશન. સો આઈ વોઝ 21 યર્સ ઓલ્ડ એન્ડ આઈ વોઝ ટેકન ટુ ગોવા વિથ માય બોસ. એન્ડ હી સેડ કે જો પહેલી વાર તું આ એડવર્ટાઇઝિંગના આટલા મોટા મેળાવડામાં જાય છે, શરાબ ફ્લોઈંગ હશે, લોકો અદભુત હશે, એવા એવા નામો ફ્રેડી બર્ડી જેવા કે જેને જેને તે માત્ર સાંભળ્યા હશે, જેને તે માત્ર દૂરથી જોયા હશે, એવા એવા લોકો એલેક પદમસી જેવા ત્યાં હશે. મને તને એક જ સલાહ આપવાની છે એઝ અ યંગ ગર્લ, અધર્સ શુડ નોટ એન્જોય યોર ડ્રીમ્સ. જો સમજાય તો આ બહુ રસપ્રદ સલાહ છે. બીજાઓ તમારી શરાબ એન્જોય ન કરે એટલું ભાન રાખવું, એટલા નશામાં ન આવી જવું કે બીજાઓ તમારો ગેરલાભ ઉઠાવે, એટલા નશામાં ન આવી જવું કે તમે બકવાસ કરો અને બીજા લોકો એમાંથી ઇન્ફોર્મેશન લઈ જાય, એટલા નશામાં ન આવી જવું કે તમને તમારું જ ભાન ન રહે. મેનેજમેન્ટ શીખવે છે યુ એન્જોય યોર ડ્રિંક્સ. માયથોલોજી શીખવે છે તમારી શરાબ તમે એન્જોય કરો. યાદવો શરાબ પીતા રહ્યા ત્યાં સુધી કૃષ્ણને વાંધો જ નહોતો. વાંધો ક્યાં પડ્યો? કે જ્યાં સાંભ એનો પોતાનો દીકરો સત્યવામાનો દીકરો અને બીજા યાદવો શરાબ પીને દુર્વાસા પાસે ગયા અને જઈને એમ કહ્યું કે આ પ્રેગ્નન્ટ છે અને શું જન્મ લેશે. એક પુરુષ સાંભ સાડી પહેરીને પેટ ઉપર તગારું બાંધીને દુર્વાસા જેવા મુનિ પાસે ગયો. કેમ? તો કે શરાબ મના નશામાં દૂધ હતો. Others enjoyed his drinks. Others made him do this. He went there and he said, કે આને શું જન્મ છે? અને ત્યારે દુર્વાસાએ કહ્યું કે આના પેટમાંથી મુશળ અવતરશે સામેનું અને મુશળ યાદવ સમગ્ર યાદવનો નાશ કરશે. શ્રાપ હતો. ખરેખર તગારું ખોલ્યું ત્યારે અંદરથી મુશળ નીકળ્યું. ગભરાઈ ગયા. આપણે બધા આવા છીએ. તોફાન કરતી વખતે આપણને ભાન નથી હોતું, પણ જ્યારે એનું પરિણામ આવે ત્યારે સમજાય કે કેટલા ફસાયા. અને પછી રડવું આવે, પછી તકલીફ થાય, પછી સમસ્યાઓ થાય, ત્યારે કદાચ એને રિપેર કરવાની જગ્યા નથી હોતી. મુશળ અવતરી ચૂક્યું છે. એ મુશળનો ભૂક્કો કરે છે અને વહાવે છે. વહીને મુશળ સામેની તરફ જાય છે દ્વારિકા.
અને પ્રવાસ પાટણમાં એરકો નામનું ઘાસ ઉગે છે, ચીપિયા જેવું હજી પણ થાય છે. જે લોકો સોમનાથ જાય એ પ્રવાસ પાટણ જઈને આ ઘાસ જોઈ શકે છે. ચીપિયા જેવું ઘાસ, માણસને મારો તો લોહી નીકળે, ખૂટી જાય શરીર, એવું એરકો નામનું ઘાસ ઉગે છે. જ્યારે કૃષ્ણ બધાને લઈને પ્રવાસ પાટણ જાય છે ત્યારે પહેલા યાદવો શરાબ પીએ છે, પહેલા સૌથી પહેલા યુદ્ધના હથિયારોથી લડે છે, પછી એઠા વાસણો એકબીજાને મારે છે, અને જ્યારે એ ખૂટી જાય છે ત્યારે એરકોથી એકબીજાને મારે છે. મહત્વની વાત એ છે કે મૂષણ મૂષણનો રૂપ એરકો બની ગયું તો પણ શાપ વિફળ ન થયો. સ્વરૂપ બદલાવાથી પરિણામ નથી બદલાતું એ શીખવે છે માયથોલોજી. કદાચ તમને શરૂઆતમાં એમ લાગે કે તમારા શોર્ટકટ્સ, તમારા આ પ્રકારના નશા, તમારો અહંકાર, તમારી અમુક બાબતો તમને હેલ્પ કરી રહી છે, તમને ફાયદો કરી રહી છે, પણ સમય જતાં આ મૂષણ એરકોમાં બદલાશે અને અંદર અંદર જ મારીને લોકો મરશે. સો બી શ્યોર ઓફ વોટ યુ આર ડુઈંગ, બી અપરાઇટ, ફોલો ધી એથિક્સ, હેવ ફેથ, એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કીપ વર્કિંગ. There will be a day when you will find the result and others will just see you with the glittering results. Don't wait for others' certificates. Trust yourself. Make sure what you are doing is very important. Follow the ethics. Sachu karnarane kyare nuksan nathi thayu eni mythology itihas shakshi chhe. અને ખોટું કરનારા ક્યારેય સફળ નથી થયા એની પણ માયથોલોજી અને ઇતિહાસ સાક્ષી છે. શરૂઆતમાં એમ લાગે કે રાવણ સીતાને ઉઠાવી ગયો, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે રાવણ સીતાને પાછી, રામ સીતાને પાછી લઈ આવે છે, પુષ્કર વિમાન પણ મળે છે, અને એટ ધ એન્ડ ઓફ ધ ડે રાવણનો નાશ થાય છે. શરૂઆતમાં તમને એમ લાગે કે આ સીતાને લઈ ગયો, જો છે ને ચેમ્પિયન, એ ચેમ્પિયન નથી, એ વિનાશની દિશામાં છે. વિનાશ સુધી પહોંચવાનો રસ્તો એને પકડી લીધો છે, એ પહોંચે ત્યાં સુધીની પ્રતીક્ષા છે. This is what I have learned, this is what I have observed, this is what I think is the connection of mythology and management. Thank you so much for listening to me so patiently. I feel anything that comes to your mind, feel free to ask. Do not hesitate. તમે મને કઈ પણ પૂછી શકો છો. Please raise your hand so that we can provide you mic. એ સવાલ પૂછે ત્યાં સુધી અંદર અંદર વાત કરવાની કોઈ મને જરૂર લાગતી નથી. તાળીઓ પડી ગઈ. તમને ખરેખર લાગે છે કે આ સવાલમાં તાળી પાડવી જોઈએ? તો શું કામ પાડી? એક જણે પાડી એટલે બધાએ પાડી. આર યુ અ મોબ or you are individuals? Think about it. આ સવાલમાં કોઈ દમ નથી બેટા. સૌથી પહેલા તો એ સમજ કે લોકોને હસાવવા માટે જે સવાલ પૂછે ને એ જોકર કહેવાય. આર યુ? વેઇટ, આઈ એમ કમ્પ્લીટિંગ માય આન્સર. નંબર વન. નંબર ટુ, વેરી ઇમ્પોર્ટન્ટલી, રાધાએ શું કીધું અને રૂકમણીને લેવા ગયા એ સવાલને મેનેજમેન્ટ સાથે કોઈ નિસ્બત નથી. આર યુ અ મેનેજમેન્ટ સ્ટુડન્ટ? નો. કરેક્ટ. એન્જિનિયરિંગ સાથે પણ આ સવાલને કોઈ નિસ્બત નથી. જસ્ટ ટુ પ્રૂવ યોર સ્માર્ટનેસ, ઇફ યુ આર આસ્કિંગ મી સમથિંગ, આઈ અડોર યુ, બટ ધેટ્સ વેરી ટેન્સ. હવે આનો જવાબ, જવાબ એ છે કે રાધાને છોડી દીધી 13 વર્ષની ઉંમરે. ગોકુળ છોડીને એ મથુરા ગયા, મથુરા કંસને મારી નાખ્યા, ઉગ્રસેનને ગાદીએ બેસાડ્યા અને દ્વારિકાની સ્થાપના કરી માયથોલોજીના હિસાબે. વેન હી વોઝ 45, ત્યારે રાધાના લગ્ન અયન નામના એક માણસ સાથે થઈ ચુક્યા હતા. રાધાને એક દીકરો હતો અને રાધાએ કોઈ દિવસ દ્વારિકા જવાનો વિચાર સુદ્ધા કર્યો નથી, કારણ કે શી વોઝ કમિટેડ ટુ હર કંપની. પોતાની કંપની સાથે જેનું કમિટમેન્ટ હોય એ વારંવાર બીજાની કંપની તરફ ન જુએ. રાધા કશું કહી શકવાની સ્થિતિમાં જ નહોતી.
કારણ કે શી વોઝ ઓલરેડી મેરિડ એન્ડ વેન શી મેટ કૃષ્ણ એના ઓલરેડી વિવાહ થઈ ચૂક્યા હતા અયન નામના માણસ સાથે. જે લોકો તિરુપતિ બાલાજી ગયા હોય એને ખબર છે કે ત્યાં અયનનું મંદિર છે. આ એટલા માટે તમને જણાવું છું કે હું વાંચું છું, હું જાણું છું, મજાક સુધી મજાકની મજા છે. પણ જ્યારે આપણે કોઈને રિડિક્યુલ કરવા માટે મજાક કરીએ ત્યારે આપણે પોતે પણ ક્યારેક રિડિક્યુલ થતા હોઈએ છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે જે આપણે બધાએ સમજી લેવી જોઈએ. રુકમણીને લેવા ગયા ત્યારે રાધાએ કઈ ન કહ્યું, એ સવાલ આમ મજા પડે એવો છે, જોક તરીકે. એક માણસ રામના મંદિર પાસે બેસીને રડતો હતો એટલે એક ભાઈ આવ્યા ને એમણે કહ્યું કે કેમ રડે છે? તો કે મારી વાઈફને ઉપાડી ગયા યાર. એટલે જે માણસ આવેલો એને પેલા રડતા માણસને કહ્યું કે એક કામ કરજો, અહીંથી થોડો આગળ જઈશ ને તો હનુમાનનું મંદિર છે. આ રામની વાઈફને ઉપાડી ગયા ને એને પણ એ જ લઈ આવેલો. આની તો પોતાની જ વાઈફને ઉપાડી ગયા હતા, તને નહીં મદદ કરે. જોક તરીકે મજા છે, પણ માયથોલોજી એ બહુ મોટી વાત છે. આપણી પરંપરા છે, આપણો ઇતિહાસ છે, આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે. એને ગંભીરતાથી લેવું જોઈએ. થેન્ક યુ સો મચ. કારણ કે એ રૂલ્સ આપણને આગળ વધવામાં બહુ અડચણરૂપ ઉભા કરે છે. તો એ સિચ્યુએશનમાં એઝ અ સ્ટુડન્ટ ફેકલ્ટી કે આપણા જે બીજા સ્ટુડન્ટ ફ્રેન્ડ સર્કલ હોય એમને નથી ગમતું, એઝ અ એમ્પ્લોય આપણા કલીગ સિનિયર કે બોસને નથી ગમતું, એઝ અ ફેમિલી મેમ્બર બીજા ફેમિલી મેમ્બર્સને નથી ગમતું, તો એ સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરવી? વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. હવે તારે પણ હી ડિઝર્વ્સ એન એપ્લોઝ. બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ એટલા માટે છે કે આખી નવી પેઢી આ સવાલ ફેસ કરી રહી છે. કપડાથી શરૂ કરીને માનસિકતા સુધી બધે જ આ તૂટતા નિયમો અને બંધાયેલા નિયમોમાંથી નીકળતી વખતે તમને જે સંઘર્ષનો સામનો કરવો પડે, કરવો જ પડે છે. જવાબ એ છે કે સિદ્ધાંત નહીં તોડવાના, નિયમો તોડવાના. નિયમો તો કાચા છે. નિયમ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે એક સિસ્ટમ ઊભી થાય. તમારી પાસે એ સિસ્ટમને તોડીને ઊભી કરવાની કોઈ બીજી બેટર સિસ્ટમ છે? તોડવા ખાતર, સાહસ કરવા ખાતર જો તમે નિયમ તોડતા હો તો નહીં તોડતા. પણ તમને જો ખરેખર એમ લાગતું હોય કે આ રૂલ્સ તોડીને હું એક નવા સેટ ઓફ રૂલ્સ આપી શકું એમ છું કે જે રૂલ્સ કદાચ સોસાયટીના બેટરમેન્ટ માટે છે. આધાર કાર્ડ જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે દરેકને લાગતું હતું કે આ વેસ્ટ ઓફ ટાઈમ છે, વેસ્ટ ઓફ મની છે. મેં આજે જ મારા ફેસબુક પેજ પર શેર કર્યું છે કે કેટલા બધા લોકો પકડાયા છે આધાર કાર્ડને લીધે. ખોટા શિક્ષકો, ખોટા ગેસ કનેક્શન્સ, ખોટા આના આંગણવાડીના બનેલા ખોટા પેલા બિલો. સો દરેક નવો નિયમ એક નવી ચેલેન્જ લઈને આવે છે. પણ એ ચેલેન્જને ફેસ કરવાની આપણામાં તાકાત છે? હા, તો વળગી રહો તમે જે તોડવા માંગો છો. મથુરામાં કંસના રાજને તોડવાની હિંમત કરી કૃષ્ણએ, પછી કોણ આવશે એ એને ખબર હતી? રાજ વગરનો રાજા મારી નાખો કૃષ્ણને, પછી કંસને, પછી જેનું જે થવાનું એ થાય. નો, હી હેડ ધી ઓપ્શન કે કંસ મરી જશે તો હું ઉગ્રસેનને ગાદીએ બેસાડીશ. ઉગ્રસેન બેટર કિંગ છે, ઉગ્રસેન બેટર બોસ. રિવોલ્ટ કરવા ખાતર કરવો, બળવો કરવા ખાતર કરવો કે મને મમ્મી ના પાડ, મમ્મી એવું કહે છે 12 વાગે જમી લેવાનું, જા હવે તો નહીં જમું, એ બેવકૂફી છે. બાઈ આવી જતી હોય, ઘરમાં એક રૂલ ડિઝાઇન કરવામાં આવ્યો હોય કે ભાઈ 1:15 વાગે બાઈ આવી જાય છે, તું ઘરમાં જ હોય તો જમી લે, તો આ નિયમ સૌની સવલત માટે છે, એને ફોલો કરવામાં કશું ખોટું નથી. પણ જો એમ કહેતા હોય કે રોજ નહીને તમારે 2 માળા કરવી જ પડશે તો પૂછો કે કેમ કરવી પડશે? મારું મન માળામાં રહેતું નથી, હું તો કઈક બીજું જ વિચારતો હોઉં છું. એ વખત તમે એવો આગ્રહ રાખશો કે હું માળા કરું, કે પછી તમે એવો આગ્રહ રાખો કે હું વાંચતી વખતે સંપૂર્ણપણે મારા કામમાં કરો?
રામે બધા જ નિયમો પાળ્યા. માયથોલોજી કહે છે કે જેટલા પણ પ્રાણ જાય પર વચન ન જાય. કૃષ્ણએ નિયમો તોડ્યા પણ સિદ્ધાંતનું પાલન કર્યું. એમણે પ્રતિજ્ઞા કરેલી કે હું શસ્ત્ર નહીં ઉપાડું અને યુદ્ધ નહીં કરું. પછી એમણે જોયું કુરુક્ષેત્રના યુદ્ધમાં કે અર્જુન તો લડતો જ નથી ભીષ્મ પિતામહ સામે. જેટલી વાર તેની સામે લઈને જાય રથ એટલી વાર ધ્રુજી જાય. અર્જુનને દાદા યાદ આવે ને વાલ યાદ આવે ને પ્રેમ યાદ આવે ને લડી શકે નહીં. અને મહાભારતની કથામાં કૃષ્ણ ઉતરે છે રથમાંથી ને રથાંગ પાણી થાય છે પૈડું લઈને કે આજે તો મારી જ નાખું હું શસ્ત્ર ઉપાડું. તું નહીં લડે ને કઈ વાંધો નહીં હું મારી પ્રતિજ્ઞા તોડું છું. ભીષ્મએ પ્રતિજ્ઞા ન તોડી તો એક આખી બ્લડ લાઈન તૂટી ગઈ. અંબા અંબાલિકાને નિયોગ કરીને વેદવ્યાસથી બાળકો જન્મ આપવા પડ્યા. એમાં એક દીકરી એક બેને ના પાડી કે મારે નથી સૂવું એટલે એનો દીકરો પાંડુ અત્યંત અપંગ અને ઢીલો જન્મ્યો. બીજી આંખ મીચી દીધી કારણ કે વેદવ્યાસ ખૂબ કદરૂપા હતા તો ધૃતરાષ્ટ્ર આંધળ જન્મે આવી કથા. ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ કે તમે સિદ્ધાંત સાથે તમારી જાતને રિવોલ્ટ કરો છો કે નહીં. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ ડુ યુ હેવ અનધર રૂલ એઝ એન ઓપ્શન, પહેલી વાત. અને બીજી બહુ જ મહત્વની વાત કે નિયમ તોડતા પહેલા નિયમ સમજી લો. કોઈ પણ નિયમ તોડતા પહેલા એને સમજો તો ખરા. નવી નવી પરણીને બહુ ઘેર આવે એટલે નક્કી કરી લે કે મીઠું અહીંયા ને અહીંયા મૂકીશું. અરે પણ અહીંયા કેમ મૂકતા હતા એ તો સમજો. જસ્ટ ટુ પ્રૂવ યોર સેલ્ફ, જસ્ટ ટુ પ્રૂવ દેટ યુ આર મોર ઇન્ટેલિજન્ટ ધેન ધી જનરેશન જસ્ટ વેન્ટ ઓફ. યુ વોન્ટ ટુ પ્રૂવ ઇટ. તમે બળવો કરી રહ્યા છો કે ખરેખર તમારી પાસે કોઈ મુદ્દા છે જેને માટે તમે આ બળવો ઉઠાવ્યો છે. નિયમ તોડી જ શકાય છે. નિયમો બને છે જેટલા માટે કે તૂટીને નવા બને. નવી પેઢી નવા નિયમ લઈને આવે એવું અમને પણ ગમે. અમે પણ ઈચ્છીએ કે અમારા પછીની પેઢી પાસે કશું નવું હોય, કશું ફ્રેશ હોય. અમે જે કર્યું તે એ લોકો રિપીટ ન કરે. પણ એ લોકો શું નવું લાવે છે એ બહુ મહત્વનું છે. ફાટેલા જીન્સ પહેરીશ કારણ કે મને એમ લાગે છે કે આખા જીન્સ પહેરવા એ ખોટો નિયમ છે તો એ બેવકૂફી છે. પણ જો તમને એમ લાગે છે કે સવારે 9 વાગે આવવાને બદલે જો બધા લોકો 9:30 આવે તો શાંતિથી આવી શકે, આપણે 9:30 નો ટાઈમ કરીએ અને 9:30 થી 5:30 ને બદલે 6 નો ટાઈમ કરીએ, અને તમને એમ લાગે છે કે દૂરથી આવતા લોકો વધુ સારી રીતે અહીંયા પહોંચી શકે ને જે લોકો મોડા પડે છે તે ન પડે, જો આપણે કંપનીનો જ સમય બદલી નાખીએ તો માય એમ્પ્લોઈઝ વિલ બી મોર કમ્ફર્ટેબલ. તો એ નિયમ બદલી શકાય છે. એમાં આ જગતનો કોઈ નિયમ પથ્થર પર નથી લખેલો, બધા કાગળ પર જ લખેલો. That's what I think. Hello, ma'am. First of all, it's like really glad to hear you. It's actually a wonderful opportunity. Thank you so much for this session. मैम मैं बाहर बैठ के सुन रहा था माइथोलॉजी के बारे में आपने बात किया जी. मैम एक ही क्वेश्चन है कि माइथोलॉजी बहुत ही एक अलग सा कंसेप्ट आज जानने को मिला, बट उसके साथ हमारी साइकोलॉजी भी होती है, ह्यूमन साइकोलॉजी होती है जो आपने बताया था कि एक इंसान करना बहुत कुछ चाहता है. आपने एक शायद गीता का एक प्रसंग भी बताया था कि दुर्योधन जानता था कि धर्म क्या है अधर्म क्या है. मैम वही चीज मुझे आपसे पूछनी है कि हाउ टू डेवलप द विल पावर इन आवर सेल्फ. कि अगर हमें कुछ करना है, हम करना भी चाहते हैं, बट देयर इज ऑलवेज अ लॉट ऑफ फैक्टर्स व्हिच अफेक्ट्स आवर साइकोलॉजी. अगर हम एक चीज को करना चाहते हैं तो उसके पीछे काफी सारी ऐसी चीजें जुड़ी होती है जो कहीं ना कहीं हमें रोकती है. तो उस अफेक्शंस को किस तरह से रोकना है, हाउ टू डेवलप द विल पावर. सी देयर आर मेनी वेज ऑफ डूइंग इट. द फर्स्ट वे इज टू कन्विंस अदर्स. आई कीप आर्ग्यूइंग विद माय सन दैट आइदर यू कन्विंस मी ऑर आई कन्विंस यू. That's the only way of doing it. Let's argue. Either you convince me or I convince you, and let's argue till the final point that we reach. Argue with your parents, argue with your professors, logical. Not unimportant, illogical points that doesn't matter for the argument. But if you really have something logical, I'm sure intelligent people will definitely adopt what you are saying. Gandhi came and Gandhi said that we will get non-violent way of this. And people like Sardar Patel and people like Netaji and people like whom? Lokmanya. All were barristers. They quit their
profession, they quit everything. The entire country burnt their foreign clothes. Can you believe this? This wasn't a mob. This was a belief that he could create. The day he came, he could have just practiced his barristery and he could have just raised his hand and said, Mumarisu, what do I do with this country? So when you begin, generally you are alone. When you come with a new thought, it so happens that you are just by yourself with a new thought. Doesn't matter. If your thought is powerful, if you can convince people who are intelligent and who can understand what you are trying to say, they will join you. When Rabindranath thought of Shantiniketan, people must have told him, you're mad, what are you doing? Children will never study in this garden. Today, open schools and open classrooms are the concept which has come so relevantly to the most of the institutions. We all look at greenery and we all want the institutions to be green and nice and lawns, and why not? When Vikram Sarabhai thought of Indian Institute of Management, people must have thought, "Su sikhau se aap." Today, the institute is a prestige, and so many other institutes have come after that. When the National Institute of Design was thought, they must have thought, "Kya su karte hai design na naam su sikhau se." અને કેટલા બધા મા બાપ એવા છે કે જેને દે મસ્ટ હેવ ટોલ્ડ સચિન કે આખી જિંદગી ક્રિકેટ રમશે ઇડિયટ બર્ન ઓર પીપલ મસ્ટ હેવ ટોલ્ડ અમિતાભ બચ્ચન વોઝ ટોલ્ડ ઇન ઓલ ઇન્ડિયા રેડિયો દેટ યોર વોઇસ ડઝન્ટ સૂટ ધી રેડિયો મેરિલિન મોનરો વોઝ ટોલ્ડ દેટ યુ પ્લીઝ ગેટ મેરિડ એન્ડ ફાઇન્ડ આઉટ અ સ્યુટેબલ બોય યુ વિલ નેવર બી એબલ ટુ મોડલ ઇન યોર લાઈફ એલ્વિસ પ્રેસલી વોઝ ટોલ્ડ દેટ યુ ડ્રાઈવ ટ્રક પ્લીઝ નોબડી ઇઝ ગોના હેલ્પ યુ સિંગિંગ So many cases that we have. આપણને આ લોકો મળ્યા જ ના હોત જો એમણે પોતાની જાતમાં શ્રદ્ધા રાખીને તે અગર અપને ખુદ મેં શ્રદ્ધા રાખ કે અગર ઉન લોગોને અપના થોટ અપના વિચાર અપના સપના પરસ્યુ નહીં કિયા હોતા તો વો લોગ નહીં હોતે હમારે બીચ આજ યે લોગ લેજેન્ડ્સ હૈ એન અમિતાભ બચ્ચન તો સચ અ કેસ હી લોસ્ટ એવરીથિંગ હી વોઝ ઇન અ બિગ ડેટ હી કુડ હેવ કમિટેડ સુસાઇડ વેરી હેપી હી ડિડન્ટ હી સ્ટૂડ ધેર He fought. He came back. Who sees this second inning in such a way? People write scripts for him. He could have quit very easily and said, "Carry debt hai. I go bankrupt. Main nahi karunga." He came back. He went to Yash Chopra and said, "Mujhe kaam chahiye. Kya burai hai? What's wrong about it?" Don't expect others to certify what you are doing. They will. By default, certify if you are good. They have no option but to certify you. Don't wait till they join you. You start doing what you want. They'll join you if you are good. They have no option but to join you if you are good. Because everybody wants a part of the success. I always have read Ratan Batra and he always says that success has 100 fathers. And failure is a bastard. So this is very important part of the story that everybody will come to you. Ki are kaise karta hai mujhe bata. You trust yourself, you start working with complete ethics and complete truth and complete commitment to what your thought is and see what happens. It's a miracle. Miracles don't happen in the sky. Miracles happen in life. We've seen so many people. Dhirubhai, a man who used to sell cut pieces on cycle. Karsanbhai, who used to make a little small house where he used to make his washing powder. Induben Khakrawala, I was just talking to the going by today. It's a corporate building now. A lady that started making khakra at home and three of them. And today it's a corporate house. How many cases do you really want to refer or study? So many of them. Had Krishna not believed in himself, he will never be able to make Arjun believe in himself. Yeah. Should we
conclude? Anybody? Or should we conclude? Yes. Yeah. Last question. We'll take it. Thank you, madam. Yes, Vaidya. ઘણી બધી વાતો તમે કહી MBA ના સ્ટુડન્ટ છો અને માઇક્રોલોજી અને મેનેજમેન્ટને કનેક્ટ કરીને તમે જે કંઈ પણ થોડું જોરથી કહેશો તો આ લોકો અંદર અંદર વાત નહીં કરે. તમે જે કંઈ પણ લેસન્સ અમને કયા મેનેજમેન્ટ અને માઇક્રોલોજીને કનેક્ટ કરીને તે ખૂબ જ ઉપયોગી છે અને ફ્યુચરમાં પણ અમને ખૂબ જ લાભદાયી રહેશે અને અમે યાદ રાખીશું. મારો ક્વેશ્ચન એ છે કે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે તારી અંદર પણ કંઈક ટેલેન્ટ છે તો તું એને સર્ચ કર અને એને આગળ વધાર. જેમ તમે કહો કે તમે હિન્દુસ્તાન ફંક્શનમાં હતા અને અત્યારે તમે બહુ જ ફેમસ રાઇટર છો, તમે કઈ રીતે તમારી આવડત ઓળખી અને આજે કહી દો જાહેર સભામાં કે તમે કઈ રીતે તમારી જાતનું ટેલેન્ટને આઇડેન્ટિફાય કર્યું તો અમે બધા પણ કઈ રીતે આઇડેન્ટિફાય કરીએ અને અમે આગળ વધી શકીએ. સી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ તમને શેમાં મજા આવે, એવું શું છે જે કરતા તમને કરતી થાક જ નથી લાગતું? એ મ્યુઝિક છે? હા, વોટ્સએપ નહીં, એ સિવાયનું. અને વોટ્સએપ પણ ખરેખર જો કરતા થાક ના લાગતો હોય તો વોટ્સએપ પર પણ કશું કરી શકાય છે. એનો સૌથી મોટો દાખલો આપણી પાસે છે. સ્ટાર્ટઅપ્સ જે શરૂ થયા છે, જસ્ટાયલ થી ચાલુ કરીને ટ્રિવાગો થી ચાલુ કરીને, આ બધા એવા લોકો છે કે જેને વોટ્સએપમાં મજા આવતી હતી. સવાલ એ છે, શું નામ તારું દીકરા? ઋષભ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમને શેમાં મજા આવે છે અને શેમાં તમને થાક નથી લાગતો. એવું કયું કામ છે જે તમે 24 કલાક કરો તો તમે તમને લાગે છે કે એ કામમાંથી તમે બહાર નીકળવા માંગતા જ નથી? આ પહેલો સવાલ છે તમારી જાતને પૂછવાનો. બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે તમે કેટલા ફેલિયર્સ લઈ શકો છો. મને જ્યારે પહેલી વાર મેં લખવાનું શરૂ કર્યું ત્યારે સમબડી હેડ માય એડિટર આસ્ક્ડ મી ટુ રાઇટ ઓન ટ્યુઝડેઝ, દિવ્ય ભાસ્કર ની મંગળવાર ની પૂર્તિ કે જે કોઈ વાંચે જ નહીં, વિમેન સપ્લિમેન્ટ મધુરીમાં. નો બડી વિલ ઇવન ટચ ઇટ, પીપલ યુઝ ટુ પિક ઇટ અપ એન્ડ કીપ ઇટ ઓન સાઇડ. સ્કર્ટ કેવડા પહેરવાની, લિપસ્ટિક કઈ વાપરવી ને પતિને કેવી રીતે ખુશ રાખવો ને રેસિપીઝ, એ સિવાય એમાં કઈ છપાતું જ નથી. એ સપ્લિમેન્ટમાં જયારે મને નાખી ત્યારે બહુ નિરાશ થઈ હતી અને એમ થયું કે પતી ગયો આપણી કરિયર પૂરી. હવે એવું છે કે મધુરીમાંથી મને ખસેડી શકે એમ નથી, કારણ કે મધુરીમાં મારા સિવાય વંચાશે નહીં. મેક યોર સેલ્ફ સ્ટેન્ડ વેર યુ આર. ખરેખર અમિતાભ બચ્ચન કહે કે લમ જા પડે હોય તો લાઈન વહી જાય, પણ ખરેખર સત્ય એ છે કે તમારી પાછળ કેમ લાઈન ન લાગે યાર? તમે શું કરવા લાઈનમાં જોડાઓ, એક નવી લાઈન ઉભી કરો. તમારી પાછળ લોકો આવે. છોકરીના કપડા પહેરીને કોલેજમાં નથી આવ્યો, હું જઈશ, આવું નહીં. હા, માત્ર જુદા પડવા ખાતર નહીં પડવાનું, પણ તમારી પાસે ખરેખર કોઈ જુદો વિચાર છે? તમને લાગે છે કે તમને એ વિચારમાં મજા આવે છે? તમે એ વિચારને પાણી રેડીને, તડકો આપીને, ખાતર નાખીને ઉછેરી શકો એમ છો? તો એ છોડ એટલો મોટો થશે કે એના આંબા આવનારી પેઢીઓ ખાશે. આજના સમયમાં એવું છે કે કાજલ તો જે લગતી હશે લગશે અને ગુજરી જશે. કલોર આયેંગે નગમો કી ખિલતી કરિયા ચુનને વાલે, મુજસે બહેતર કહેને વાલે તુમસે બહેતર સુનને વાલે. ઇટ્સ નોટ અબાઉટ. પણ મારી પાછળ એવી કેટલી સ્ત્રીઓ છે કે જે લગતી થઈ, પ્રામાણિકપણે લગતી થઈ, ખુલ્લા દિલે લગતી થઈ, ડર્યા વગર લગતી થઈ, જજમેન્ટના ભય વગર લગતી થઈ. એક આખી એવી જનરેશન હું મારી પાછળ મૂકીને જાઉં છું સ્ત્રીઓની કે જે ડર્યા વગર લગશે અને પ્રસિદ્ધિની અપેક્ષા વગર લગશે. હું ઘણી વાર મજાકમાં કહું છું કે સ્ત્રીને તો લોકપ્રિયતાની ખબર જ હોય છે, 11-12 વર્ષની થાય ને એટલે ખબર પડી જાય કે એને કોણ કોણ જુએ છે. એટલે એને કઈ કોઈ લોકપ્રિયતાની જરૂર નથી હોતી, એને ખબર જ છે મોલ્લમ કોણ કોણ એની સામે લગે છે. અહંકાર નથી ને કે બસ મારો જુદો વિચાર હું કરે છું. થિંક, વેઇટ, સી એનું વજન કેટલું છે, તમે ઉપાડી શકશો? એનું વજન ઉપાડ્યા પછી તમને લાગે છે કે તમે દૂર જઈ શકશો?
અને કોઈ સાથે નહીં જોડાય, તમારો આ ભાર શેર નહીં કરે ફોર અ વાઇલ, તો તમે એકલા આ ભાર સસ્ટેન કરી શકશો? જો આટલું થઈ શકે અને આ સવાલોના જવાબો તમને મળતા હોય તો મેક શ્યોર કે તમે આ વિચારને પૂરેપૂરો 100% આપો અને જુઓ કે શું ચમત્કાર થાય છે. ગીતા કૃષ્ણ વચ્ચે જઈને કહે છે, કાનમાં નથી કહેતા અર્જુનના કે અહીંયા તને ગીતા કહું, જાહેરમાં પબ્લિક પ્લેટફોર્મ પર ગીતા કહી છે. દ્રોણ પણ સાંભળે, ધૃતરાષ્ટ્ર પણ સાંભળે, અશ્વત્થામા પણ સાંભળે, દરેક માણસ સાંભળે. ગીતા જે ગ્રહણ કરે એની છે. અર્જુને સાંભળી અને ગ્રહણ કરી માટે ઉભો થઈને લડી શક્યો. બાકીના બધાએ સાંભળીને કાઢી નાખી. હમણાં જ હું કે ગોવિંદભાઈને કહી દીધી કે આપણે હિયરિંગ અને લિસનિંગ એવા બે કોન્સેપ્ટ છે, સાંભળીને કાઢી નાખવું અને કેરફુલી લિસન કરવું, આ બે જુદી પ્રવૃત્તિ છે. આપણે બધા આજકાલ હિયરિંગમાં છીએ, લિસનિંગમાં કોઈ નથી. સો લિસન ટુ યોર હાર્ટ, ડોન્ટ હિયર, લિસન ટુ યોર થોટ, લિસન ટુ વોટ યોર માઇન્ડ સેઝ, લિસન ટુ વોટ યુ ફીલ, બિલીવ. એન્ડ વન્સ યુ બિલીવ ઇન યોર સેલ્ફ, અધર્સ હેવ ટુ બિલીવ ઇન યુ, દેર ઇઝ નો ઓપ્શન ફોર ધેમ. દરેકને લીડર જોઈએ છે, પણ લીડર થવા માટે જે જોઈએ છે ને એ દરેક પાસે નથી. એટલે લીડર થવા માટે તમે જયારે નીકળો ને ત્યારે એવી આશા પાછળ વળી વળીને નહીં જોવાનું, આવે છે કે નથી આવતા, આવે છે કે નથી આવતા, એ આવશે. તમે જો તમારી જાતને લીડર માનતા હો તો તમે જાઓ, થોડું તમારી પાછળ આવે વગર નહીં રહે. પણ એ આવે છે કે નહીં એની તપાસમાં વળી વળીને પાછળ જોશો ને તો આગળ નહીં જોઈ શકો. તમે આગળ જ જુઓ, તારી હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાઓ, આવશે એની મેળે. એક ટાગોર હોય તો પણ આવશે, ગાંધી હોય તો પણ આવશે, સચિન હોય તો. હવે બધાને સચિન થવું. પહેલી વાર જયારે સચિન રમવા આવે ત્યારે એવરીબડી સેડ કે આ હાઈટ સાથે કદાચ ક્રિકેટમાં ચાલે જ નહીં. પીપલ સેડ ઈટ. અમિતાભ બચ્ચનને કહ્યું કે આવા ટાંટિયા સાથે તું એક્ટર જ નહીં થઈ શકે. કોક ઊંચો છે, કોક નીચો છે, બંનેને પોતપોતાના ડ્રોબેક્સ છે અને ડ્રોબેક્સને એણે પોતાના ફાયદામાં વાપર્યા. દરેક માણસ, હું બહુ અમુક રીતે તોછડી છું, અમુક રીતે મોઢે સાચું કહી દઉં છું. સો આઈ ડિસાઇડેડ કે આને હું મારા ફાયદામાં વાપરીશ. પડોશી જોડે લડવાને બદલે મુદ્દો પકડીને લડીશ. બાજુવાળા ગાડી ક્યાં પાર્ક કરે છે, ચપ્પલ મારા આંગણામાં કેમ કાઢે છે, મારા આંગણામાં કચરો નાખે છે, એ વિશે રોજ ઝંડો ઉપાડવો ને એને બદલે ખરેખર જે સ્ત્રીઓને મદદની જરૂર છે ને એને માટે ઝંડો ઉપાડીએ. એન્ડ ધેટ હેલ્પ્સ પ્રોબેબલી. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ. To all of you, and very important thing that I want to admit here is, ek sarkha rojinda vishayo thi hu pan kantaleli. Kirti bene jare mane message mokleo aa vishay no, tyare mane thayu ke chalo kai kevu ke jene mate mare pan fari vachvu padse. So I am very thankful to Kirti bene to choose this subject, for choosing this, because the reason is ke enue avine bolvanu hoy to mane pan kantalo aave chhe. Have tamne to sambhalvano aavto j hase, પણ મને બોલવાનું હોય હવે તો કંટાળો આવે છે કે એની એ વાત કરવાની. સો ફોર મી ધીસ સબ્જેક્ટ વોઝ અ ન્યુ ચેલેન્જ. ટુ વર્ક ઓન ધીસ સબ્જેક્ટ વોઝ લાઈક રિફ્રેશિંગ માય, બ્રશિંગ માય ઓન નોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ માયથોલોજી બોથ. સો આઈ એમ વેરી ગ્લેડ ધેટ આઈ ગોટ ધીસ સબ્જેક્ટ એન્ડ આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ રીડ અગેન, ટુ બ્રશ અપ અગેન, ટુ પુટ પોઈન્ટ્સ અગેન, ટુ જોટ ડાઉન એન્ડ ટુ વર્ક અગેન. સો આઈ થિંક એટ એની એજ ફોર યુ, ફોર હિમ, એટ એની એજ you can rework on yourself. That's also very important part that management and mythology connects. Thank you so much.